हेलो फ्रेंड्स जय हिंद जय भारत हर हर महादेव हर हर महादेव हर हर महादेव जय मेलडी माता जी ગુડ આફ્ટરનૂન વેરી ગુડ આફ્ટરનુન જય ભવાની જય માતાજી જય સ્વામિનારાયણ નમસ્તે ચાલો ફટાફટ સેશનને મિત્રો શેર કરવાની શરૂઆત કરી દઈએ આપણે અચ્છા દેસાઈ હાનીભાઈ હા ચોક્કસ મયંકભાઈ હું વાત કરી દઉં છું વાત કરી દઉં છું ગુડ આફ્ટરનૂન જય મોગલમાં ફટાફટ સેશનને શેર કરી નાખો થેન્ક યુ ના ના શિરોયા શિલ્પાબેન આપણો ટાઈમ જ છે એક વાગ્યે કમ્પ્લેટ આવી જ જઈએ કદાચ ક્યારેક એક બે મિનિટ આમ તેમ થઈ શકે વધારે ટાઈમ ન લાગે ઓકે હા ચોક્કસ ચોક્કસ મહેશ ફાઈવ ઝીરો ફાઈવ આપી દો હા જય બજરંગબલી જય કૃષ્ણ ચાલો મિત્રો ઓકે ચેપ્ટર જ છે આપણું ધોરણ છની જે જીસીઆરટીની સિરીઝ ચાલી રહી છે ધોરણ છ ખતમ થયા પછી ધોરણ સાત ધોરણ આઠ ધોરણ નવ ધોરણ દસ અગિયાર બાર એમાં આપણે આગળ વધવાનું છે અત્યારે ધોરણ છ ચાલી ચાલી રહ્યું છે અને આપણે જે આજનું ચેપ્ટર છે જે ગઈકાલે આપણે શરૂ કરેલું પણ ગઈકાલે ઓફલાઈનમાં લેક્ચર હતો એક જ કલાકનો લેક્ચર લીધેલો આજનું જે ચેપ્ટર છે આપણું આપણું ઘર પૃથ્વી એમાં જ આપણે આગળ જવાનું છે આ જે છે તમે એકદમ જબરજસ્ત રીતે પૃથ્વીનો ગોળો જે છે એને ફરતો જોઈ રહ્યા છો ઓકે બાજુમાં હું ઊભો છું અરે હર મહાદેવ ફટાફટ મિત્રો સેશનને શેર કરો સારી રીતે ઓકે પાંચસોનો ટાર્ગેટ આપણો જે છે એ ક્રોસ થઈ જાય એટલે આપણે લેક્ચરની બહુ સારી રીતે શરૂઆત કરી દઈએ તે પહેલાં જે આપણે સમજવારૂપી બાબત હોય છે ટેટાટવાળા મિત્રો માટે એ ટેટાટવાળા મિત્રો માટેની એક બાબત છે એ નોર્મલી અહીંયા સમજાવી દઉં મિત્રો અત્યારે આપણી એકેડેમીની અંદર ટેટ વન અને ટેટ ટુની જે લાઈવ બેચિસ છે એ જ્ઞાન લાઈવની એપ્લિકેશન ઉપર જ ચાલી રહી છે ઓકે હવે એ કઈ રીતના બેચ મેળવવી એ પછી તમને સમજાવું આમાં સમજી લઈએ કે આ બેચની અંદર તમને શું સુવિધા મળવાપાત્ર છે તો ફ્રી મટિરિયલનો સેટ મળશે એક ટેસ્ટની એપ્લિકેશન મળશે જેની અંદર ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે અને પ્લસ મિત્રો ચાલીસ ટકા જેટલું માત પર ડિસ્કાઉન્ટ તમને મળશે એટલે મૂળતઃ રૂપે વાત કરું તો ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે જો આ બેચમાં તમે એડમિશન લેવા માગો છો તો પાર્ટ વન લાઈવ છે જેની ફીસ છે એકવીસ હજાર રૂપિયા પણ આપણે વાત કરીએ એમ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ જો વિદ્યાર્થીને આપીએ તો બાર હજારને છસો રૂપિયામાં વિદ્યાર્થી આ લાઈવ બેચ મેળવી શકે છે નવ મહિનાની વેલિડિટી છે ઓકે વિદ્યાર્થી જો પાર્ટ ટુ રેકોર્ડ બેચ લેવા માગે છે તો અઢાર હજાર રૂપિયા ફીસ છે પણ એમાં પણ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આપણે દસ હજાર આઠસો રૂપિયામાં વિદ્યાર્થીને પાર્ટ ટુની બેચ આપીએ છીએ રેકોર્ડેડ જે છ મહિનાની વેલિડિટી છે આપણી પાસે અહીંયા જે કોઈ પણ ફેકલ્ટી છે ટેટ ટાટ અને ક્લાસ થ્રી ક્લાસ વન ટુ ક્ષેત્રે સમગ્ર વિશ્વની સમગ્ર ગુજરાતની અંદર ખ્યાતનામ ફેકલ્ટી છે વિશ્વ પણ કહી શકીએ બરાબર એ શબ્દ બોલાઈ ગયો પણ એ ખોટો નથી કારણ કે ગુજરાતનું જે જીકે છે અને આપણી એક્ઝામનું જે ફિલ્ડ છે એ ગુજરાતમાં જ ચાલવાનું છે વિશ્વમાં તો અમેરિકામાં ચાલવાનું નથી ઓકે તો મિત્રો અહીંયા પર જે છે આપણી ફેકલ્ટી છે જેમ કે મહેશ સર છે ચેતન સર છે પોતે જે તે સમયે આ એક્ઝામો ક્રેક કરી ચૂકેલા છે એ સિવાય આપણે જીવાણી સર છે ભાસ્કર સર છે નિકુંન સર છે આપણા કાપડિયા સર છે રવિ સર છે હું છું ઓકે પાર્ટ ટુની અંદર વિદ્યાર્થીઓને ભાષા હોય ચાહે સાયન્સ એન્ડ મેથ્સ એન્ડ સાયન્સ હોય ચાહે એસએસ હોય ઓકે તો એની અંદરનું સંપૂર્ણ નોલેજ આપવામાં આવે છે અને આ બેચની અંદર એડમિશન લેવામાં મળે જો તમને કોઈ પણ તકલીફ જણાતી હોય કોઈ પણ ઇશ્યુ હોય તો તમે અહીંયા પર કોલ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો હવે મિત્રો વાત કરું કે કોઈ પણ વિદ્યાર્થી જો આ બેચ લેવા માગતા હોય તો શું કરવાનું છે તો તમારે પ્લે સ્ટોર ઉપર જવાનું છે જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી તમારે એમાં રજીસ્ટ્રેશન કરવાનું છે ન્યૂ રજિસ્ટ્રેશનમાં જવાનું છે તમારો પાસવર્ડ તમારે ખુદને ક્રિએટ કરવાનો છે ધેન પછી તમારે લોગ ઇન કરવાનું છે એમાંથી સિલેક્ટેડ કોર્સમાં જવાનું છે કોર્સને સિલેક્ટ કર્યા પછી પ્રોમોકોડ એપ્લાય કરવાનો છે અને ત્યાંથી તમે તમારું ફીસ જે છે એ પે કરી શકશો ઓકે માય કોર્સમાં જવાનું છે ઉપર ત્યાં તમને તમારો જે કોર્સ છે એ કોર્સ તમને ઇઝીલી મળી જશે ક્લિયર છે દોસ્તો ઓફલાઇનમાં જો કોઈ વિદ્યાર્થી એડમિશન લેવા માંગતા હોય અમારી સામે પાસે આવી અને ભણવા માંગતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે ડેમોનો ટાઈમ જતો રહ્યો છે અત્યારે મિત્રો ચાર વાગ્યાનો રેગ્યુલર બેચનો ટાઈમ છે ફીસ છે મિત્રો છવ્વીસ હજાર પાંચસો રૂપિયા ચૌદ તારીખથી બેચની શરૂઆત થઈ છે અને રજીસ્ટ્રેશન ફરજિયાત છે ઓકે તો મિત્રો ઓફલાઇનમાં જે વિદ્યાર્થી એડમિશન લેશે એને ઓનલાઈન જે એક્સેસ છે એ ઓનલાઈન બેચ વિદ્યાર્થીને ફ્રી આપવામાં આવશે ફ્રી આપવામાં આવશે તો જય હિંદ સાથે આપણે મિત્રો શરૂઆત કરીએ આપણા લેક્ચરની અને આજનો જે દિવસ છે મિત્રો એ દિવસ છે અઢાર નવેમ્બર આ આપણું ચેપ્ટર છે ઓકે અને આજનો જે દિવસ છે એ દિવસ વિશેની વાત કરી દઉં તો આજનો દિવસ છે અઢાર નવેમ્બર અને અઢાર નવેમ્બરના દિવસને સમગ્ર ભારતવાસીઓ ખૂબ જ આદર સાથે યાદ કરે છે એ આદર સાથે યાદ કરવાનું રીઝન છે મિત્રો સમગ્ર વિશ્વની અંદર જેટલા પણ વોર થયેલા છે એ વોરની અંદર એક વોર બહુ જ પ્રસિદ્ધ છે જે વિશ્વના ટોપ દસ ટોપ ટેન વોરની અંદર સામેલ છે એવું વોર છે રેઝાંગલા વોર કયું છે રેઝાંગલા વોર પણ આ રેઝાંગલા વોર જે છે એ આપણા સૈન્ય આપણું જે ભારતીય સેના છે એ ભારતીય સેના માટે એક અપ્રતિમ શૌર્ય દિવસ છે તો મિત્રો મારી એવી ઈચ્છા છે કે આ વોરની સ્ટોરી જે છે એ સ્ટોરી હું તમારા સુધી પહોંચાડું ઓકે પણ વાત કોની છે તો ભારતીય સૈન્યની વાત છે અને ભારતીય સૈન્યની વાત હું ઈચ્છું છું દિલથી કે હજારો લોકો સુધી પહોંચે તો હજારો લોકો સુધી પહોંચાડવા માટે મારે અહીંયા હજાર લોકો તો હોવા જોઈએ ને એટલા માટે જ્યારે વ્યૂની અંદર એક હજાર પ્લસ વ્યૂ આવશે ત્યારે આ રેઝાંગ્લા વોરની જે અપ્રતિમ શૌર્ય સાહસની જે આ ર સ્ટોરી છે એ સ્ટોરી વિશે અહીંયાથી હું તમારા સાથે ચર્ચા કરીશ આહી ગીર શૌર્ય દિવસ તરીકે આને ઓળખવામાં આવે છે ઓકે બહુ મિત્રો રોંગ રૂવાળા ઊભા થઈ જશે તમારી એવી ગજબની આ કહાની છે ઓકે તો અહીંયા સુધી પહોંચાડીએ એટલે આ સ્ટોરી જે છે એ હું તમારા સુધી શેર કરીશ ઓકે ત્યાં સુધી મિત્રો આપણે લેક્ચર જે છે એ લેક્ચરની શરૂઆત કરીએ ગઈકાલે આપણે એક વખત બે થોડું નોર્મલી રિવિઝન જે છે એ નોર્મલી રિવિઝન હું કરી નાખું તો જે સૂર્ય છે સાહેબ એ સૂર્યથી અંત લાસ્ટ સુધીના જે ગ્રહો છે એ ગ્રહ વિશેની આપણે વાત કરીએ તો સૂર્ય પછી ડાયરેક્ટ જ જે ગ્રહ છે મિત્રો એ બુધ આવે છે બુધ પછી શુક્ર છે શુક્ર પછી પૃથ્વી છે એ પૃથ્વી પછી મંગળ ગ્રહ છે અને અહીંયા પર જે છે એ કેટલાક લઘુ ગ્રહોની હારમાળાઓ આવેલી છે આના પછી ગુરુ છે એના પછી શનિ છે શનિ પછી યુરેનસ છે અને ધેન ફાઇનલી છેલ્લો છેવટનો જે એકદમ લાસ્ટનો જે છે એ નેપચ્યુન નામનો ગ્રહ છે કયો છે નેપચ્યુન નામનો ગ્રહ છે ઓકે હવે અહીંયાથી ક્વેશ્ચનો આપણને કેવા પૂછાઈ શકે જો તમને આ ક્રમ યાદ હોય તો કે સૂર્ય પછીનો તાત્કાલિક જે ગ્રહ આવે છે એ ગ્રહ કયો છે તો આપણને બધાને ખબર પડી જાય કે સાહેબ જે છે એ બુધ ગ્રહ છે કયો છે બુધ ગ્રહ છે બીજી વસ્તુ આપણે સમજીએ કે સાહેબ સૌથી વધારે ગરમ ગ્રહ કયો છે તો પણ આપણને ખબર પડે કે સૂર્ય એ અગ્નિનો ગોળો છે અને સૂર્યની નજીકમાં રહેલો ગ્રહ જે જે હોય હોય એ એ જ સૌથી વધારે ગરમ ગ્રહ ઓકે પૃથ્વી છે એક માત્ર ઉપગ્રહ છે જેને આપણે ચાંદા મામા તરીકે ઓળખીએ છીએ ઓકે પૃથ્વીની પહેલાના જે બે ગ્રહો છે આ બંને ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી મતલબ કે બુધ અને શુક્ર ને ઝીરો ઝીરો ઉપગ્રહ છે બુધ અને શુક્રને ઝીરો ઝીરો ઉપગ્રહ છે અને પૃથ્વીને એક ઉપગ્રહ છે આના સિવાય તમામ ગ્રહો જે છે એ તમામ ગ્રહોને બે અથવા તો બે કરતા વધારે ઉપગ્રહ છે મંગળને બે ઉપગ્રહ છે જેમ કે શનિ સોરી મંગળને બે ઉપગ્રહ છે ફોબોસ અને ડીમોસ ફોબોસ અને ડીમોસ

ક્લિયર છે ને ઓકે તો આ વિશેની આપણે ચર્ચાઓ કરેલી કે શુક્ર જે છે એ શુક્રનું કદ એનું વજન એ પૃથ્વી જેવું જ છે એટલે એને પૃથ્વીનો જોડિયા ગ્રહ પણ કહેવામાં આવે છે વગેરે આપણે વાત કરેલી ઓકે હવે આપણે પૃથ્વીમાં આવેલા છીએ અત્યારે આપણે પૃથ્વીમાં જ છીએ ઓકે હા મિત્રો શેર કરવાની જવાબદારી તમારી છે એક હજાર વ્યૂએ પહોંચી જશે એટલે રેઝાંગલા વોરની જે કહાની છે એ રેઝાંગ્લા વોરની કહાની તમારા સુધી પહોંચી જશે અહીંયાથી ઓકે મિત્રો પૃથ્વીની કેટલીક બેઝિક બાબતો આપણને ખબર છે કે પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે અને પૃથ્વીની આ દૈનિક ગતિને લીધે જ રાત અને દિવસ જે છે એ રાત અને દિવસ થાય છે ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું કે આ પૃથ્વીનો ગોળો છે આ શું છે ભાઈ પૃથ્વીનો ગોળો છે અને હવે જે છે એ આ સૂર્ય છે આ કયો છે સૂર્ય તો સૂર્ય પૃથ્વીના ગોળાના કેટલા ભાગની સામે છે તો સાહેબ આ જે અડધો ભાગ છે એ અડધો ભાગ જ સૂર્યની સામે છે એટલે અત્યારે આ ભાગની અંદર દિવસ છે પણ અહીંયા પૃથ્વી સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી એટલે આ ભાગમાં જે છે એ અંધારપટ જોવા મળે છે મતલબ કે રાત્રિ જોવા મળે છે આ પૃથ્વી જે છે એ ફરે છે હવે આ ભાગ સામે આવશે તો અહીંયા દિવસ અહીંયા રાત્રિ પૃથ્વીની જે સૂર્યની ફરતે અને પોતાની ધરી ઉપર જે ફરવાની જે ક્રિયા છે એના કારણે જ શું થાય છે દિવસ અને રાત થાય છે દિવસ અને રાત થાય છે પૃથ્વી આશરે ત્રણસો પાસઠ દિવસમાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે જેના લીધે ઋતુઓ થાય છે જેના રીતે ઋતુ આવે ને આપણે શિયાળો આવે ચોમાસો આવે ઉનાળો આવે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એક્ઝામની અંદર પૂછાઈ જાય મિત્રો કે ઋતુઓમાં જે ફેરફાર છે એ ઋતુઓમાં ફેરફાર શેના કારણે આપણને અનુભવી શકીએ છીએ તો પૃથ્વીની સૂર્યની પ્રદક્ષિણાને કારણે પૃથ્વીની સૂર્યની પ્રદક્ષિણાને કારણે આપણને ઋતુઓમાં ફેરફાર દેખાય છે અને પૃથ્વીની સપાટીની ચારે બાજુએ આશરે આઠસો કિલોમીટરની ઊંચાઈ સુધી વાયુમંડળ વિસ્તરેલું છે આપણને બધાને એક બાબત મિત્રો નોર્મલ ખબર છે કે આ પૃથ્વીની સપાટી છે આ શું છે પૃથ્વીની સપાટી છે આપણને ખબર છે કે સાહેબ શોભ આવરણ આવેલું છે કયું છે ક્ષોભ આવરણ આવેલું છે આ બધા જે આવરણો છે ને એ બધા જ આવરણો કેટલા કિલોમીટરના ઊંચાઈ સુધી આપણને જોવા મળે તો સાહેબ આઠસો કિલોમીટર જેટલા કિલોમીટર આઠસો કિલોમીટરની ઊંચાઈ સુધી આપણને વાતાવરણ જોવા મળે છે વાયુમંડળ જોવા મળે છે હે એની પછી શું થાય એની પછી ભૂરા શૂન્યાવકાશની શરૂઆત થઈ જાય શેની શરૂઆત થઈ જાય શૂન્ય અવકાશની એના પછી શરૂઆત થઈ જાય છે અને આજે વાતાવરણ આજે વાયુમંડળ છે તેમાં સજીવોને જીવવા માટે જરૂરી વાયુઓ આવેલા છે ફોર એક્ઝામ્પલ અહીંયા પર આપણને ઓક્સિજન જોવા મળે અહીંયા પર હાઈડ્રોજન જોવા મળે નાઇટ્રોજન જોવા મળે બરાબર ને આ બધા જ વાયુઓ જે છે એ આપણા માટે જરૂરી છે માણસ જાત માટે જરૂરી છે અને તમામ સજીવો માટે આ બધા જ વાયુઓ જરૂરી છે એન્ડ બેસ્ટ પ્રાણવાયુ જે છે જે ઓક્સિજન છે એ ઓક્સિજન ખૂબ જ જરૂરી છે ખૂબ જ જરૂરી છે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે ચાંદામામા મામા કોણ છે ચાંદામામા મિત્રો આ ચાંદામામા જે છે ને એ ચાંદામામા પૃથ્વી ઉપર ઘણી બધી અસરો આપે છે ઘણી બધી અસરો આપે છે તમને ખબર છે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે તલાટીની ભરતી આવે આવે એ પંચાયત બોર્ડમાં જે વાત કરી એ સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે બરોબર ને ભરતી આવવી એનો મતલબ કે સમુદ્ર પોતાનું પાણી જે છે એ બહાર તરફ ફેંકે ઓટનો મતલબ સમુદ્ર પોતાનું પાણી અંદર તરફ ખેંચે શા માટે ચંદ્ર જ્યારે સોળે કળાએ ખીલેલો હોય ચંદ્ર જ્યારે પૂર્ણ અવસ્થામાં હોય ત્યારે મોટા ભાગે ભરતી આવે છે ફોર એક્ઝામ્પલ પૂનમ ફોર એક્ઝામ્પલ પૂનમ એનું રીઝન ખબર છે મિત્રો ચંદ્ર જ્યારે સોળે કળાએ ખીલેલો હોય ત્યારે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પાણીને પોતાની તરફ એટ્રેક્ટ કરે પાણીને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે અને જ્યારે પાણી પોતાની તરફ એટ્રેક્ટ થાય એટલે સમુદ્રમાંથી ઓટોમેટિક પાણી જે છે એ હિલોળા મારતું 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 બહાર આવે પણ જ્યારે ચંદ્ર નથી દેખાતો જ્યારે અમાસ હોય અને પાણી જે છે એ સમુદ્રમાંથી ડોક્યું કરે ઉપર એને ચંદ્ર ન દેખાય એટલે પાણી જે છે એ પોતાનું મૂળ બગાડી લે મેરે કહી પર મુજે નજર નહીં આ રહે અને પાણી જે છે એને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ નથી મળતું એટલે પાણી બહાર નથી આવી શકતું એટલે ધીરે 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 પાણી જે છે એ સમુદ્રની અંદર તરફ ખેંચાવા લાગે કારણ કે ચંદ્ર નથી ચંદ્ર નથી એટલે એને નો ગુરુત્વાકર્ષણ બળ નથી અને ગુરુત્વાકર્ષણ બળ નથી ધેટ મીન્સ ધેટ મીન્સ પાણી એટ્રેક્ટ થતું નથી તમને પૂછે કે આ ભરતી અને ઓટની પાછળ કયું કારણ જવાબદાર છે તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ જવાબદાર છે ઓકે ઓકે હા ક્લિયર થઈ ગયું ને મિત્રો વેરી ગુડ વેરી ગુડ અને હવે અહીંયાથી આપણે આગળ જઈએ તો હજુ પૃથ્વી જ છે હજુ પૃથ્વી જ છે તે સૂર્ય કરતા તેર લાખ ગણી નાની અને સૂર્યથી લગભગ પંદર કરોડ કિલોમીટર દૂર છે સૂર્યથી લગભગ કેટલા કિલોમીટર દૂર છે મિત્રો પંદર કરોડ કિલોમીટર દૂર છે ઓકે જુગ સહસ્ત્ર જો જનપર ભાનુ લીલ્યો તાહી મધુરફલ જાનું જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ અને લીલ્યો તાહી મધુર ફલ જાનુ આનો હિસાબ તમે મારો તો પંદર પોઈન્ટ છત્રીસ કરોડ જે છે એ કિલોમીટર આન્સર આવશે આ ક્યાં મળે તો આ આપણને હનુમાન ચાલીસામાં મળે મળે આપણને હનુમાન ચાલીસામાં માં મળે અને સાયન્સ એવું કહે છે કે પંદર કરોડ કિલોમીટર જેટલી દૂર છે શું ફરક છે સાયન્સ અને સનાતન ધર્મમાં શું ફરક છે સાયન્સ અને સનાતન ધર્મ ની અંદર બરોબર ને ફાઈનલી આંકડો આ છે ફાઈનલી આંકડો આ છે ઓકે અને સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે મંગળ ઉપર વિચાર વિમર્શ ચાલી રહી છે કે કોઈક કહે છે કે એલિયન છે કોઈક કહે છે કે અમે એલિયન જોયા છે ઓકે કોઈક કહે છે કે એલિયન જેવું કંઈ છે નહીં વાસ્તવિકતા શું છે બરાબર ને વિદ્વાન ડોન્ટ હેવ એની આઈડિયા ઓકે પણ જોઈએ પચાસ સાઠ સો વર્ષ પછી મંગળ ઉપર કદાચને કોઈ ભૂરો કે ભૂરી મળી પણ આવે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ તમારો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર ઓકે પૃથ્વી શુક્ર અને મંગળ ગ્રહોની વચ્ચે આવેલી છે મતલબ કે અહીંયા પર જે છે એ મિત્રો સૂર્ય છે અહીંયા પર કયો ગ્રહ છે તો સૂર્યગ્રહ છે આ સૂર્યથી આગળ ચાલો એટલે અહીંયા બુધ આવે બુધ પછી શુક્ર આવે શુક્ર પછી પૃથ્વી આવે અને પૃથ્વી પછી મંગળ આવે તમને એક્ઝેક્ટ પૃથ્વીનું લોકેશન જો બ્રહ્માંડની અંદર પૂછે ઓકે તો પૃથ્વી કયા બે ગ્રહોની વચ્ચે આવેલી છે તો શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વી આવેલી છે કોના વચ્ચે આવેલી છે શુક્ર અને મંગળની વચ્ચે આવેલી છે પૃથ્વી પૃથ્વી સંપૂર્ણ સંપૂર્ણ ગોળ ગોળ નથી નથી એ નારંગી જેવી ગોળ છે મતલબ કે પોતાના જે ધ્રુવો છે આ પોતાના ધ્રુવો થી ચપટી છે હે સાહેબ આ નાનપણથી અમે સાંભળી એકચુઅલી ચપટી એટલે શું દબાઈ ગયેલી કેવી ભાઈ સંપૂર્ણ ગોળ નથી દબાઈ ગયેલી ગોળ છે એને ચપટી કહેવાય એને શું કહેવાય એને ચપટી કહેવાય યસ વિભૂતિબેન જેઠવા આ લેક્ચર એની ટાઈમ યુટ્યુબની અંદર તમને મળી રહેશે એની ટાઈમ યુટ્યુબની અંદર તમને મળી રહેશે ઓકે તે વિષુઋત આગળ થોડી ઉપસેલી છે વિષુઋઋત કોને કહેવાય સાહેબ અમને કયો નહીં કાંઈક તો અમને ખબર પડે ઓકે તો અહીંયા ધ્યાન રાખજો આ પૃથ્વીની સપાટીનો એક્ઝેક્ટ વચ્ચેનો જે ભાગ છે બરોબર ને હા મતલબ કે પૃથ્વીનો જે ગોળો છે ને એ પૃથ્વીના ગોળાને તમે વચ્ચેથી કાપી નાખો આ વચ્ચેનો જે ભાગ છે રેખા આને શું કહેવાય વિષુઋત કહેવાય આને શું કહેવાય વિષુવૃત તરીકે ઓળખવામાં આવે ત્યાંથી ઉપસેલી છે જુઓ અહીંયા ત્યાંથી કેવી છે ઉપસેલી છે અને ધ્રુવો આગળ થોડી ચપટી છે અહીંયાથી ચપટી છે અને પૃથ્વી પોતાની ધરી પર તેમજ સૂર્યની આસપાસ ફર્યા કરે છે આ સૂર્ય છે ને તો પૃથ્વી અહીંયા પર ફર્યા કરે અને આમામ આમામ ફર્યા કરે મતલબ કે પોતાની રીતે પણ ફરે છે અને સૂર્યની આજુબાજુમાં પણ ફરે છે ક્લિયર છે મિત્રો ક્લિયર છે ને હું વાત કરી લઈશ પીયુબેન પટેલ હું વાત કરી લઈશ ઓકે હા કર્કવૃત અને મકરવૃત પણ આવશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બધું જ આવી જશે ઓકે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી સબર કરો ધૈર્ય કે ફલ મીઠે હોતે હે ધૈર્ય કે ફલ મીથે સબર કરો બધું જ આવી જશે હવે મિત્રો વાત કરવાની છે મેં તમને જે વાત કરેલી રેઝાંગલા વોર વિશે સેના વિશે વાત કરેલી જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા પર મોજૂદ છે એ વિદ્યાર્થીઓ અહીંયા પર શાંતિથી ચોંટી જજો અને આ રેઝાંગલા વોર વિશેની વાત સાંભળજો મિત્રો દિવસ છે અઢાર નવેમ્બર અને વર્ષ છે નાઇન્ટી સિક્સટી ટુ વર્ષ કયું છે નાઇન્ટી સિક્સટી ટુ અને આ રેઝાંગલા નામની જે જગ્યા છે એ જગ્યા ઉપર જે તે સમયે ભારતની એક રેઝિમેન્ટ જે રેઝિમેન્ટનું નામ છે કુમાઉ રેઝિમેન્ટ જેને આ હીર ટુકડી તરીકે ઓળખવામાં આવે છે જેને કયા નામથી ઓળખવામાં આવે છે આ હીર ટુકડી તરીકે ઓળખવામાં આવે છે અને આ કુમાઉ રેજીમેન્ટના જે મુખ્ય વ્યક્તિ હતા એ મુખ્ય વ્યક્તિનું નામ છે મેજર શૈતાન સિંહ ભાટી મેજર શૈતાન સિંહ ભાટી જે પરમ વીર ચક્ર પરમ વીર ચક્ર વિજેતા વીર ચક્ર એટલે કે વીરતા ક્ષેત્રનું ભારતનું સર્વોચ્ચ સન્માન છે પરમવીર ચક્ર ત્રણ ત્રણ ચક્ર આવે પરમવીર ચક્ર આવે મહાવીર ચક્ર આવે અને વીર ચક્ર આવે સાહેબ આખરે આ સમગ્ર ભારતની ભારતની જે સેના સેના છે એ સમગ્ર વોર એટલે કે અઢાર નવેમ્બરનો જે દિવસ છે એ અઢાર નવેમ્બરના દિવસને દિવસ શૌર્ય એટલે કે બલિદાન દિવસ અથવા તો શૌર્ય દિવસ તરીકે ઉજવે છે આની પાછળની એકચ્યુઅલી કહાની શું છે

एना मुख्य व्यक्ति कौन है तो मेजर शैतान सी भाटी जब तक जान थी तब तक तो लड़ चुके जब तक दिल में जान थी तब तक तो लड़ चुके अब खाने का नहीं कुछ बचा नहीं कुछ पीने का बचा बंधु तो है लेकिन जो हथियार चाहिए जो बारूद चाहिए जो बुलेट चाहिए वो नहीं है मेजर सैतान सिंह भाटी ने एक संदेशा भेजा डिपार्टमेंट को कि हमारे पास अपने जवान जो है वो जवान तो मौजूद है लेकिन हमारे पास कुछ खाने की चीज नहीं है कुछ पीने की चीज नहीं है हमारे पास जो बारूद गोला चाहिए वो बारूद गोला भी नहीं है डिपार्टमेंट की ओर से एक संदेशा गया वहां पे कि अपनी जो बटालियन है वो बटालियन को बोलो पीछे हट जाए क्या बताऊ वो बटालियन को बोलो कि पीछे हट जाए क्योंकि हमारी कोई भी सर्विस आपकी पास पहुंचा नहीं सकते हम अभी आपके डिपार्टमेंट के जो हैड है ना उसको बोल कि मेजर सैतान सिंह भाटी कभी पीछे नहीं हट सकता तो लड़ो आपके पास खाने की चीज नहीं है पीने की चीज नहीं है बारूद गोला नहीं है फिर क्या हाथों से लड़ोगे देखते हैं मेजर सैतान सिंह भाटी जो है वो अपने जो सैनिक जहां पे बैठते थे उसके पास गए एक सैनिक को खड़े करके बोले कितने सैन्य कितने जवान है हमारे पास सर जी वन ट्वेंटी थ्री एक सौ तेईस लोग है अच्छा कहां के हैं सब सर जी कोई हरियाणा का हीर है कोई राजस्थान का हीर है Good. मैंने डिपार्टमेंट को बात तो ये बता दी लेकिन डिपार्टमेंट तो हमारी सहायता करने के लिए अभी रेडी नहीं है अब हम पीछे तो हट नहीं सकते तो बताओ मेरे जवानों अब हम क्या करना चाहिए मेरे अहीरो अब हमें क्या करना चाहिए क्योंकि मैं भी एक क्षत्रिय हूं मैं राजस्थान का राजपूत मेजर शैतान सिंह भाटी मेरे क्षत्रिय हीरो को पूछना चाहता हूं कि अब हमें क्या करना चाहिए हमारे पास कुछ भी नहीं है युद्ध करने के लिए तब सारे जितने भी अहीर थे वो सब इकट्ठा होके बोले थे कि मैजर जी हमारे पास खाने के लिए नहीं बचा कुछ पीने के लिए नहीं बचा हमारे पास बारूद गोला नहीं बचा लेकिन अभी भी हमारे दिल में हमारे खून में एक ताकत तो बची है कि हमारे पास दो हाथ है हमारे पास दो हाथ है और हमारे पास एक आस भी है जय दादा माधव जय दादा माधव मेजर सैतान सी भाटी जो है वो कहता है कि मैं सरकार सी ओर से तो आपको कुछ सहायता नहीं कर सकता लेकिन मैं इतना आपको कह रहा हूं यह मेरा वचन है आपको कि अगर यह युद्ध हम जीते या ना भी जीते लेकिन चाइना हमारी एक तसु भूमि भी अगर ले नहीं पाया तो मेरे अहिरो में तुम्हें एक वचन देता हूं कि दुनिया की सबसे ऊंची चोटी पर रेजांगला की चौकी पर मैं एक मंदिर एक धाम का निर्माण करवाऊंगा और तो वो धाम का नाम रहेगा दुनिया का सबसे ऊंचा धाम उसका नाम रहेगा अहीर धाम उसका नाम रहेगा अहीर धाम दोस्तों ये वो होता है इतिहासकारों ने तो ऐसा सब लिखा है वहां पर कि जब अहीरो के पास बारूद गोला सब कुछ खत्म हो गया उसके पांच, उसके बाद चीनी सैनिक जो थे वो चीनी सैनिक को पकड़ पकड़ कर ऐसे चीर रहे थे कि जैसे कोई हाथी कोई चीटी को मसल रहा है भारत सरकार को इस बात के बारे में पता चला तीन महीने बाद तीन महीने बाद उसमें से चार पांच सैनिकों ने सैनिकों को जो घायल थे अति घायल थे चीन ने उसको अरेस्ट भी कर लिया था उसमें से एक लोग थोड़ा अच्छी क्या, क्या, मतलब कैपेबल था एक सैनिक उसको भेजा कि जाओ तुम बात बताओ अपनी सरकार को और जाके ये बताओ कि चाइना जैसा देश भी आज इन हीरो की बहादुरी को शत शत नमन करता है क्योंकि 123 सौ तेईस हीरो ने हमारे 1500 से ज्यादा सैनिकों को मार गिराया बिना बारूद गोला बिना कुछ खाए बिना कुछ पिए और जब हमारी एक टीम वहां पे पहुंची तब वहां जाके देखा कि जो सैनिक मुर्दा थे जिनकी डेड बॉडी वहां पे पड़ी थी उनका हाथ भी अभी तक बंदूक पे था उनकी उंगलियां भी अभी तक ट्रिगर पे थी और इनकी जो सुखी हुई चमड़ी थी वो चमड़ी भी इशारा कर रही थी चाइना की बॉर्डर की तरफ उसका मुंह था और वो निस्तेज पड़ा हुआ था और उसके बाद चाइना की गवर्नमेंट जो थी वो चाइना की गवर्नमेंट ने भी भारत सरकार को बताया था कि आपके जो सैन्य पे, यहां पे थे आपके जो सैनिक वहां पर था जो जात के सैनिक थे उसको हम शत शत नमन करते हैं कि ऐसा युद्ध हमने हमारी जिंदगी में हमने हमारा इतिहास में कभी नहीं देखा और मेजर सैतान सी भाटी जो थे वो मेजर सैतान सी भाटी तो नहीं रहे थे लेकिन उसने जो वचन दिया था वो वचन के हिसाब से उसने अपना वचन भी पूरा किया था और रिजांगला जो अभी रिजांगला है उसको अहीर धाम भी बोला जा सकता है और वहाँ पे उसने अहीर धाम का निर्माण करवाया था और हम मैं यहाँ से आपको ये जो डिटेल है वो डिटेल मैं आपको यहाँ से दिखा देता हूँ एक बार ताकि कंफर्म हो जाए आप लोगों को ओके okay. ओके द ब्रेवेस्ट ऑफ द ब्रेव वीर अहिरधाम धाम नाम रखा था उसने ये जो यहाँ पे लिखा हुआ है रेजांगला ऐसा ओके okay. यहाँ पे लिखा हुआ है द ब्रेवेस्ट ऑफ द ब्रेव वीर, वीर अहिर रेजांगला धाम जीरो किमी ये जो मोन्यूमेंट्स जो है वो मोन्यूमेंट्स गवर्नमेंट ने बनवाया है बाद में ओके okay. रेजांगला अहीर धाम ओके okay. ज़्यादातर स्टूडेंट ऐसे है जिसको हमारे इतिहास के बारे में अभी भी ज्यादातर पता है नहीं ओके नहीं पता है इसको इतिहास के बारे में तो हो 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 ओके कोई बात नहीं अब ये जाएगा नहीं यहां से हम ऐसे ही पढ़ लेते हैं ah uh, hindi ma aavi gyo chu pacho au hu pacho આ જેની સાથે દ્વારકાવાળો હોય એને કોઈને હરાવી શકે ઓકે તો મિત્રો આપણે વાત કરીએ ચંદ્ર જે છે એ ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે પૃથ્વીની સૌથી નજીક છે અને ચંદ્રને પૃથ્વીની આસપાસ પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરતાં આશરે એક્ઝામની અંદર મિત્રો તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે ચંદ્રને પૃથ્વીની ધરી પર એક આંટો પૂરો કરતા કેટલા દિવસનો સમય લાગે છે તો ઓગણત્રીસ પાંચ એટલે કે સાડા ઓગણત્રીસ દિવસ જે છે એ સાડા ઓગણત્રીસ દિવસ દિવસનો સમય લાગે છે ના રોહિત ચૌહાણ નથી બન્યું એ જ તો આપણી કમનસીબી છે કે આપણા દેશના સૈનિકોએ જે સાચા બલિદાનો આપ્યા છે એ એ એ જે છે એ એ મૂવી કે એવું કોઈ સ્ટોરીઓ જે છે એ જાહેર નથી થઈ અને લોકો જે છે એ સાચા ઇતિહાસથી હકીકતે વાકેફ નથી સાચા ઇતિહાસથી હકીકતે વાકેફ નથી તેનો પરિક્રમણ અને પરિભ્રમણ સમય સરખો હોવાથી તે એક જ બાજુ પૃથ્વી તરફ રહે છે મતલબ ચંદ્ર જે છે ને પૃથ્વીની તરફ એક જ બાજુ રહે છે પાછળનો ભાગ ચંદ્રનો કેટલોક ભાગ જે છે એ આપણને દેખાતો નથી નાના હતા ને ત્યારે આપણને દેખાડવામાં આવતું કે જુઓ ત્યાં એક ડો બકરી છે ને બકરીને એક ડોસી ચરાવે છે એવું કંઈક આભાસ થતો આપણે ચંદ્રને જોઈએ ને હા સર પરમવીર ચક્ર ક્યારે મળે તો ભારત દેશની અંદર વીરતા માટેના ત્રણ સર્વોચ્ચ પુરસ્કાર છે પરમવીર ચક્ર એક મહાવીર ચક્ર અને એક વીર ચક્ર જ્યારે દુશ્મન દેશોના દાંત ખાટા કરવામાં આવે અને દુશ્મનોની સામે દેશને બચાવવા માટે દેશની આન બાન અને શાનને બચાવવા માટે જ્યારે કોઈ વ્યક્તિ અપ્રતિમ સાહસ અને સૌર્યતા દર્શાવે ત્યારે એવા વ્યક્તિને સર્વોચ્ચ બલિદાન માટે પરમવીર ચક્ર એનાયત કરવામાં આવે છે જેમ કે મેજર શૈતાનસી ભાટી પરમવીર ચક્ર પછી મેજર સોમનાથ શર્મા પરમવીર ચક્ર પછી યોગેન્દ્રસિંહ યાદવ પરમવીર ચક્ર તો આ બધા જે છે દેશના એવા વીર જવાનો છે કે જેમણે દુશ્મનોની સામે ક્યારેય નમતું નથી અને દુશ્મનોને ઘૂસીને મારવા માટે આ વ્યક્તિઓ જાણીતા છે ઓકે પછી ચંદ્ર પર વાતાવરણ નથી અને ચંદ્રની સપાટી પર દિવસે તાપમાન વધારે હોય છે રાત્રે ઓછું થઈ જાય છે અને ચંદ્રની સપાટી પર અનેક જ્વાળામુખીઓ જે છે એ અનેક જ્વાળામુખીઓ આવેલા છે આ ઓગણીસો બાસઠ નામે એક વેબ સિરીઝ છે તેમાં દર્શાવે છે એ સિવાય પણ ઘણી બધી ડિટેલ્સ છે ભાઈ વિશ્વના ઇતિહાસકારોએ ઘણું બધું લખેલું છે જેમ કે જે તે સમયના બ્રિટનના રાણી જે હતા એ બ્રિટનના રાણીનું એક સેન્ટેન્સ જે તે સમયે ખાસું ફેમસ થયેલું કે અગર થર્ડ વર્લ્ડ વોર હોતા હે અગર જો બી ત્રીજું વિશ્વયુદ્ધ થાય અને મને કોઈ એવું પૂછે બરોબર ને કે ત્રીજા વિશ્વયુદ્ધને જીતવા માટે તમારે શું જોઈએ તો દસ લાખ આહિ વીરોની ટુકડી જોઈએ દસ લાખ આહિર સૈનિકો એવા જોઈએ કે જેના એક હાથની અંદર તલવાર હોય અને જેના એક હાથની અંદર બંદૂક હોય ત્રીજા વિશ્વ અંદર સમગ્ર વિશ્વને હરાવવા માટે સક્ષમ છે એ વ્યક્તિઓ ઓકે નેપોલિયન બોનાપાટાનું પણ સેન્ટેન્સ છે ઓકે કે અગર અમે અંગ્રેજોએ પણ આ ભારતની અંદર પણ આ સેન્ટેન્સ કહેલું છે કે અગર સોચો કે અમારે પાસ એ બંદૂક નહીં હોતી ઓર અગર હમ ભી તલવારો સે યુદ્ધ કરતે તો એ જો ઇન્ડિયા કી એ કોમ્યુનિટી હે ના એ કોમ્યુનિટી કભી હમે શાસન નહીં કરને દેતી કે તલવાર કે યુદ્ધમાં એ કોમ્યુનિટી કે સામને કોઈ ટીક નહીં શકતા ઘણા બધા લેખો છે પણ એ લેખોને જે છે એ કેટલાક વામકક્ષી ઇતિહાસકારો એ નાબૂદ કરેલા છે નાબૂદ કરેલા છે ઓકે અને અહીંયાથી આગળ જઈએ ચંદ્ર વિશે જ હજી વાત કરીએ મિત્રો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ ઓછું હોવાથી મતલબ કે પૃથ્વી જે છે એ પૃથ્વી કરતાં એનું જ વિક્રમસિંહ હેડ કોન્સ્ટેબલ ખૂબ આભાર છે સર થેન્ક યુ વિક્રમસિંહ ભાઈ ખાંઠ થેન્ક યુ સાહેબ ઓકે ખૂબ એટલે પૃથ્વી કરતાં ઓછું હોવાથી ત્યાં વજનમાં દરેક વસ્તુ હલકી લાગે છે અને ચંદ્રને કોણ પ્રકાશિત કરે છે મિત્રો તો યાદ રાખજો ચંદ્ર જે છે એ ચંદ્ર પાસે પોતાનો ખુદનો પ્રકાશ નથી ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે કોણ પ્રકાશિત કરે છે સૂર્ય પ્રકાશિત કરે છે અને ચંદ્રની સપાટી પર ઉલ્કાપાત થયા કરે છે તેથી તેની સપાટી પર મોટા ખાડા પડી ગયા છે અને જલાવરણ અને વાતાવરણના અભાવે ચંદ્ર પર કોઈ પ્રકારનું જીવન છે એ જીવન ચંદ્ર ઉપર પોસિબલ છે નહીં કોઈ જ પ્રકારનું જીવન ચંદ્રની ઉપર પોસિબલ નથી નોંધ જોઈએ તો એકવીસ જુલાઈ અને ઓગણીસો ઓગણ સિત્તેરના રોજ અમેરિકન અવકાશ યાત્રી નીલ આમસ્ટોંગે ચંદ્રની ધરતી પર પ્રથમવાર પગ મૂક્યો હતો పటని. ક્યારેય ચંદ્રને ત્રણસો ડિગ્રી પૃથ્વીવાસીઓ જોઈ શકે એવું પોસિબલ જ નથી કારણ કે ચંદ્રની એક જ સપાટી એક તરફની જ સપાટી હંમેશા પૃથ્વીની સામે રહી છે અત્યારે તમે એવું વિચારતા કે સાહેબ અત્યારે આ સાઈડની સપાટી પૃથ્વીની સામે છે તો કદાચ થોડાક સમય પછી આ સપાટી પૃથ્વીની સામે નોટ પોસિબલ ચંદ્રની હંમેશા એક જ સપાટી પૃથ્વીની સામે રહી છે આ સાઈડની સપાટી ક્યારેય પૃથ્વીની સામે આવી શકતી જ નથી આવી શકતી જ નથી ક્લિયર છે ને ઓકે અને અહિયાંથી આપણે આગળ જઈએ તો સાહેબ નેક્સ્ટ ગ્રહ જે આપણો આવે છે મંગળ જે પૃથ્વીથી હજારો કિલોમીટર હજારો પ્રકાશ વર્ષ દૂર હોવા છતાં પણ અહીંયા પૃથ્વીવાસીઓમાં ના ઘણા લોકો એવા હશે કે જેની કુંડળીમાં ચક ને ચ્યાંક મંગળ બાપુ બેઠા જ હશે જેની કુંડળીમાં આ હજારો લાખો કિલોમીટર દૂર રહેવા વાળો ગ્રહ ખબર નહીં ક્યાંથી આવીને કુંડળીમાં બેસી જાય છે બરોબર ને જય હિન્દ જય હિન્દ તે પૃથ્વી અને ગુરુની વચ્ચે આવેલો છે અને તે લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે લાલ રહનો રંગનો સુંદર એ ચમકતો ગ્રહ છે અને આ ગ્રહનું વાતાવરણ કેવું છે મિત્રો ખૂબ જ પાતળું છે મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને વધુ ગરમી પડે છે ભલે પૃથ્વી પછીનો છે પણ પૃથ્વીની કરતાં વધારે ઠંડી હા ઋતુઓ કદાચ કદાચ સેમ જેવી લાગે છે ઓ ભાઈ ઋતુઓ કદાચ કદાચ સેમ જેવી લાગે છે પૃથ્વી ઉપર શિયાળાની ઋતુ તો મંગળ પર શક્ય છે પણ પૃથ્વી ઉપર જે શિયાળામાં ઠંડી પડે એના કરતાં અતિશય વધારે ઠંડી મંગળ ઉપર હોય અને પૃથ્વી પર ઉનાળાની ગરમી કરતાં અતિશય વધારે ગરમી મંગળ ઉપર પોસિબલ છે મંગળ ઉપર પોસિબલ છે મંગળને બે ઉપગ્રહ છે એ બંને ઉપગ્રહમાં મિત્રો એકનું નામ છે ફોબોસ અને એકનું નામ છે ડિમોસ આ લખી નાખજો એકનું નામ છે ફબોસ અને એકનું નામ છે ડિમોસ વૈજ્ઞાનિકો જે છે એ મંગળના ગ્રહ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે વિચારાધીન છે પ્રયત્નો પણ ટ્રાય પણ શરૂ છે કે મંગળની ઉપર જે છે એ જીવસૃષ્ટિ વિકસાવીએ પછી અંતરિક્ષની અંદર હોટલો બનાવીએ આવું બધું રેડી પણ પૃથ્વીની ઉપરની જે પબ્લિક છે એ પૃથ્વીની ઉપરની પબ્લિક પણ જો સુખ શાંતિથી રહી શકતી હોય તો મંગળ જ છે ઓકે આગળ જઈએ મિત્રો આગળ જઈએ ગુરુગ્રહ સૌર પરિવારના બધા ગ્રહોમાં તે સૌથી મોટો છે અને તે પીળાશ પડતો સફેદ ગ્રહ છે અને બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે હો ભાઈ યાદ રાખજો કયા નામથી ઓળખવામાં આવે બૃહસ્પતિ એવા નામથી ગુરુગ્રહને સંસ્કૃતની અંદર ઓળખવામાં આવે છે અને સૂર્ય પછીના જે આઠે આઠ ગ્રહો છે એ આઠે આઠ ગ્રહોમાં સૌથી વધારે મોટામાં મોટો સૌથી મોટો ગ્રહ જો હોય તો એ કયો ગ્રહ છે ગુરુગ્રહ છે કયો ગ્રહ છે ગુરુગ્રહ છે ઓકે હા અને તે સૂર્યથી વધારે અંતરો અંતરે આવેલો છે તેથી ખૂબ જ ઠંડો હશે એવું અનુમાન લગાવી શકાય છે સાહેબ અહીંયા તમે કેમ અનુમાન એવો શબ્દ યુઝ કર્યો કારણ કે ત્યાં કોઈ જઈ સૈકું નથી ત્યાં કોઈ જય શૈકું નથી ખુશી દાફડા ચંદ્રને એક ચક્ર પૂરું કરતા સત્યાવીસ દિવસ લાગે એ નક્ષત્રની વાત છે એ નક્ષત્રની વાત છે ચંદ્ર એક નક્ષત્રની અંદર એક દિવસ રહે એટલે સત્યાવીસ નક્ષત્રો છે એટલે સત્યાવીસ દિવસ ઓકે હા અને દૂરબીનથી જોતા ગુરુનો આકાર કેવો લાગે છે તો આપણો જે પૂનમનો જે ચંદ્ર હોય છે સોળે કળાએ ખીલેલો એવો સોળે કળાએ ખીલેલો આકાર લાગે છે જો દૂરબીનથી આપણે ગુરુને જોઈએ તો તે ગોળ અને તેની સપાટી રાતા ટપકાવાળી રંગબેરંગબી લાગે છે અહીંયા પર તમે આ ગુરુગ્રહ છે એ ગુરુગ્રહને જોઈ શકો છો અને આ ભીમકાય ગ્રહને મતલબ કે આ મોટા ગ્રહને ટોટલ કેટલા ઉપગ્રહો છે ભાઈ સેવન્ટી નાઇન જેટલા ઉપગ્રહો છે કેટલા ઉપગ્રહો છે સેવન્ટી નાઇન જેટલા ઉપગ્રહો છે સાહેબ એક્ઝામની અંદર યાદ રાખવા જેવી બાબત કઈ છે તો એક તો યાદ રાખવા જેવી બાબત તે સૌથી મોટો છે બીજી આ તે ઠંડો હશે એવું અનુમાન છે દૂરબીનથી જોતા એનો આકાર પૂનમના ચંદ્ર જેવો અને કુલ ઉપગ્રહો કેટલા છે ઓકે આવા ત્રણથી ચાર ક્વેશ્ચન જે છે એ ત્રણથી ચાર ક્વેશ્ચન પણ અહીંયાથી આપણને એક્ઝામની અંદર પડી શકે એક્ઝામની અંદર પડી શકે અઠ્યાસી નક્ષત્ર બતાવે ગૂગલની અંદર કયા દેશનું ગૂગલ સર્ચ માર્યું ભાઈ મંગળ ગ્રહનું ગૂગલ સર્ચ માર્યું પૃથ્વીનું માર્યું સત્યાવીસ નક્ષત્ર આવે અઠ્યાસી ના આવે ઓકે અહીંયાથી મિત્રો ફોરેસ્ટ ગાર્ડ અને વનરક્ષક વિશેની વાત કરી નાખીએ તો ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથેની જે બેચ છે આપણી લાઈવ બેચ છે ઓકે જે ઓગણત્રીસ ઓક્ટોબરથી શરૂ થઈ છે સવારે આઠ વાગ્યાનો ટાઈમ છે ટોટલ ફીસ છે બાર હજાર રૂપિયા પણ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને સાત ને બસો રૂપિયામાં મળે છે એમાં પચાસ માર્ક્સનું જીકે ગુજરાતી ભાષા અને વ્યાકરણ પચીસ માર્ક્સ સામાન્ય ગણિત પચીસ માર્ક્સ અને કુદરતી અને ભૂમિ ભૌગોલિક પરિબળો સો માર્ક્સ આવું બસો એ બસ્સો માર્ક્સનું સંપૂર્ણ નોલેજ તમને મળવા થશે જો કોઈ વિદ્યાર્થી ઓફલાઈનમાં ફોરેસ્ટ ગાર્ડ બેચમાં એડમિશન લેવા માગે છે તો યાદ રાખજો ટોટલ આઠસો પ્લસ જગ્યા છે આપણે અહીંયાથી વિદ્યાર્થીઓને ફિઝિકલ ની તૈયારી પણ સાથે સાથે જ કરાવીએ છીએ ડેમોની પહેલાં ફીસ છે વીસ હજાર પાંચસો અને ડેમો પછી ત્રેવીસ પાંચસો મતલબ ડેમો જે છે એ ખતમ થઈ ગયા છે સાત નવેમ્બરથી બેચની શરૂઆત થઈ ગઈ છે એ ઓફલાઈન બેચનો ટાઈમ છે ચાર વાગ્યાનો ઓકે અને આ પર જે છે અહીંયા આપણી ફેકલ્ટી છે ટોટલી હું છું નિકુંન સર છે પ્રકાશસિંહ દાયમા સરની આપણા કાપડિયા સર છે ગુરુજી છે ભાસ્કર સાહેબ છે ક્લિયર છે ને ઓકે તો આ બેચમાં એડમિશન લેવા માટે અહીંયા આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો એનાથી આગળ જઈએ શનિ મહારાજ કે જેને આપણે સૂર્યપુત્ર શનિ તરીકે ઓળખીએ છીએ કોની વચ્ચે છે મિત્રો એક્ઝામમાં પૂછાવાલાયક ગ્રહમાંથી સૌથી વધારે અગત્યની બાબત હોય તો સ્થાન અગત્યના છે અને સ્થાનને યાદ રાખવા માટે સાહેબ આપણે શું કરવું પડશે તો ક્રમ જે છે એ ક્રમ સૌથી વધારે વધારે મહત્વની વાત છે જો ક્રમ તમને ઈઝીલી યાદ રહી ગયા હશે બધા જ ગ્રહોના તો આરામથી તમે આ બધા સ્થાન જે છે એ સ્થાન તમે યાદ રાખી શકો સાહેબ આપણું જે સૌર મંડળ છે એ સૌર મંડળનો સૌથી મોટામાં મોટો ગ્રહ એટલે કે પહેલા નંબરનો ગ્રહ કયો છે તો ગુરુ અને સાહેબ ગુરુ પછીનો બીજા નંબરનો સૌથી મોટો જે ગ્રહ છે એ કયો છે તો એ શનિ ગ્રહ છે કયો છે શનિ ગ્રહ છે ઓકે તે ગુરુ પછીનો સૌર પરિવારનો બીજો મોટો ગ્રહ છે તેનો કલર કેવો છે તો તે નીલા વર્ણનો છે અને તેની આસપાસ વીટી આકારના ત્રણ તેજસ્વી વલયો આવેલા છે આ જે વલયો તમને દેખાઈ રહ્યા છે ને આ વીટી આકારના મતલબ હાથમાં પહેરવાની જે વીટી હોય એ ત્રણ વીટી આકારના રમણીય વલયો અહીંયા પર જોવા મળે અને તે સૂર્યથી ખૂબ દૂર હોવાથી તેની સપાટી પરનું તાપમાન ખૂબ જ ઓછું છે ખૂબ જ ઓછું મતલબ કે એની સપાટી પરનું જે તાપમાન છે એ કેવું હશે મિત્રો ઠંડુ હશે કારણ કે જેમ જેમ સૂર્યથી નજીક હશે જેમ જેમ સૂર્યથી નજીક હશે એમ જે છે એ ગરમીનું પ્રમાણ વધારે હશે અને સૂર્યથી દૂર જશે એમ ગરમીનું પ્રમાણ ઓછું હશે યાદ રાખજો બાસઠથી વધારે ઉપગ્રહો જે છે એ આ શનિ ધરાવે છે મતલબ ગુરુની અંદર સેવન્ટી નાઇન શનિની અંદર સિક્સટી ટુ આ એક્ઝામની માટે સૌથી વધારે અગત્યના છે સૌથી મોટામાં મોટો ગ્રહ પણ ગુરુ ઉપગ્રહની દ્રષ્ટિએ સૌથી વધારે ઉપગ્રહ ધરાવતો ગ્રહ પણ ગુરુ બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ શનિ અને ઉપગ્રહની દ્રષ્ટિએ બીજા નંબરનો ગ્રહ હોય તો પણ કયો છે તો એ શનિ છે કયો છે શનિ છે ઓકે આ જોયા હશે જોયા હશે ઓકે શનિનો સૌથી મોટો ઉપગ્રહ જે છે એ ટાઇટન છે ભાઈ કયો આવશે શનિના જે સિક્સ્ટી ટુ ઉપગ્રહો છે ને એ સિક્સટી ટુ ઉપગ્રહની અંદર સૌથી મોટામાં મોટો ઉપગ્રહ કોઈ હોય તો એ ટાઇટન આવશે એ ટાઇટન આવશે ઓકે હું જોઈ લઈશ હું જોઈ લઈશ ઓકે હા અને અહીંયાથી આપણે આગળ જઈએ તો યુરેનસ ગ્રહ વિશે વાત કરીએ યુરેનસ ગ્રહ વિશે વાત કરીએ તે અત્યંત ઠંડો ગ્રહ છે કારણ કે સ્વાભાવિક વસ્તુ છે એ જે સૂર્ય છે એ સૂર્યથી ઘણા દૂરના અંતરે આવેલો છે એટલે સૂર્યની ગરમી એને અન્ય ગ્રહો જેટલો ઇફેક્ટ આપી શકતી નથી ઓકે હા અને તે સૂર્યથી ખૂબ દૂર હોવાથી સૂર્યનું પ્રખર ત્રેજ તેની સપાટી પર આછી ચાંદની જેવું દેખાય છે સૂર્યનો પ્રકાશ પૂરેપૂરો જ્યારે એની સપાટી ઉપર પહોંચી નથી શકતો પણ સૂર્યનો જેટલો પ્રકાશ એની સપાટી ઉપર પહોંચે છે પહોંચે છે એ કેવું દેખાય છે આછી ચાંદની જેવું દેખાય છે અને આની શોધ ક્યારે થઈ અને કોણે કરી મિત્રો આ બંને ક્વેશ્ચન એક્ઝામની અંદર રૂટીનમાં ઘણી બધી વખત પૂછાઈ ચૂકેલા છે કે સાહેબ યુરેનસની શોધ સત્તરસો એક્યાસી માં વિલિયમ હર્ષલે કરેલી છે કોણે કરેલી છે સત્તરસો એક્યાસી ની અંદર વિલિયમ હર્ષલ નામના જે ખગોળશાસ્ત્રી છે એ વિલિયમ હર્સ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ કરેલી અને બીજી વસ્તુ સાહેબ યુરેનસ અને નેપચ્યુન નામના જે બંને ગ્રહો છે એ નેપચ્યુન નામના બંને ગ્રહો પૃથ્વી ઉપરથી નરી આંખે દેખાઈ શકતા નથી એ વાત આપણે ચેપ્ટરના શરૂઆતમાં કરી ગયા છીએ એ વાત આપણે ચેપ્ટરની કરી ગયા છીએ ઓકે તો એનો મતલબ કે આ યુરેનસ ને જોવા માટે આપણે શેની મદદ લેવી પડે છે ભાઈ ટેલિસ્કોપની મદદ લેવી પડે છે ટેલિસ્કોપની મદદ લેવી પડે છે શું આ લોકોને શું ક્વેશ્ચન શું છે તમારો જે પ્રશ્ન હોય તમે મારી સાથે ચર્ચા કરો આપણે ચેક કરી લઈશું અને ચેક કર્યા પછી જો કોઈ પ્રોબ્લેમ જેવું હશે તો એ બી આપણે અહીંયાથી જણાવી દેવામાં આવશે ઓકે એ કોઈ ટેન્શન જેવું નથી મારી સાથે ચર્ચા કરો અંદરો અંદર ચર્ચા કરવાથી શું મતલબ છે ઓકે બોલો શું ક્વેશ્ચન છે ચાલો ટાઈપ કરો

હા એમાં એ એ પ્રશ્ન તમે સર્ચ મારી લેજો બરાબર છે આપણને પેપરને એવું કાંઈ મને યાદ નથી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એટલી મને ખબર છે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એટલી મને ખબર છે ઓકે જનરલી વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન છે કે સાહેબ શનિને સિક્સટી ટુ ઉપગ્રહ આવે કે મતલબ બાસઠ આવે કે બ્યાસી આવે ઓકે એક જ મિનિટ બધા અહીંયા સ્ટોપ કરજો એક જ મિનિટ ઓકે હમણાં તમારા ક્વેશ્ચન એ આન્સર મિત્રો અહીંયા છે છે ધોરણ આર જીસીઆરટી ની બુક સામાજિક વિજ્ઞાનની બુક અને આની અંદર આપણે જે ચેપ્ટર ચલાવી રહ્યા છીએ એ ચેપ્ટરમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે સાહેબ શનિના ઉપગ્રહો અમને બ્યાસી કીધેલા છે કોઈ કે બરોબર ને તો હવે હું તમને કહી દઉં શનિ ગ્રહ અહીંયા પર લખેલો છે આ તમે જોઈ શકો છો અને અહીંયા પર લખેલા છે અને બાસઠ કરતા વધારે ઉપગ્રહો છે કેટલા છે સિક્સટી ટુ કરતાં વધારે ઉપગ્રહો છે ધેન રાઇટ સોલ્યુશન આપી દીધું મેં તમને લાઈવની અંદર અને આપણે પણ શનિમાં એમ જ કીધેલું છે કે બાસઠ કરતાં વધારે ઉપગ્રહો છે બ્યાસી ઉપગ્રહો રોંગ છે એટી ટુ ઉપગ્રહ રાઈટ નથી ઉપગ્રહ જે છે એ રાઈટ છે નહીં એટલા નહીં આવે ક્લિયર છે ભાઈ એટલા આવશે નહીં ઓકે અને હજુ જો તમારે બ્યાસી રાખવા જ હોય તો તમે રાખી શકો છો આઈ હેવન્ટ એની પ્રોબ્લેમ મને કોઈ પ્રોબ્લેમ નથી તમારે બ્યાસી રાખો એકસો પચાસ રાખો ત્રણસો પિસ્તાળીસ રાખો બરોબર ને હા બાકી શનિના ઉપગ્રહ સિક્સટી ટુ જ છે જે જીસીઆરટી કે કહે છે અને હું અહીંયા જીસીઆરટી ચલાવું છું એટલે હું જીસીઆરટીના આધારે જ ચાલીશ હું કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનના આધારે ચાલીશ નહીં કોઈ જ પ્રાઇવેટ પબ્લિકેશનના આધાર ઉપર હું નહીં ચાલું હું જીસીઆરટીના આધાર ઉપર ચાલીશ કારણ કે એક્ઝામની અંદર પ્રશ્નમાં જ્યારે જ્યારે લોચા પડે છે ને ત્યારે જીસીઆરટી જ માન્ય ગણાય છે કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની ત્યાં કોઈ વેલ્યુ થતી નથી ભાઈ ઓકે હા અને જીસીઆરટીમાં છે ધોરણ છ અને ધોરણ છનું ચેપ્ટર નંબર નવ અને ચેપ્ટર નંબર નવના પેજ ચેપ્ટર નંબર નવ અને એના પેજ નંબર હું તમને કહી દઉં અડતાલીસ નંબરના પેજ ઉપર છે વાંચી લેજો અડતાલીસ નંબરના પેજ ઉપર છે વાંચી લેજો ઓકે હવે મિત્રો અહીંયાથી આપણે આગળ જઈ આગળ જઈએ તો નેપચ્યુન ગ્રહ વિશે આપણે વાત કરીએ નેપચ્યુન ગ્રહ ઉપર આ ગ્રહની જે છે આપણે વાત કરીએ આ સ્પોટ ઉપર જ સોલ્યુશન કરાવવું પડે ને યાર ઓકે હવે વાત કરીએ મિત્રો તે નીલા રંગનો ખૂબ જ ઠંડો ગ્રહ છે આને આપણે આપણા સૌર મંડળનો અંતિમ ગ્રહ કહી શકીએ હવે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ કે સવાલ એવો ઊભો થાય સાહેબ આ અંતિમ હશે અત્યાર સુધીમાં આપણે જેટલાને ગ્રહ તરીકે સ્વીકાર્યા છે ને ભાઈ એ ગ્રહ તરીકે સ્વીકારેલા ગ્રહોની અંદર આ અંતિમ ગ્રહ છે ગ્રહ ગ્રહ તરીકે સ્વીકારેલા ગ્રહોની અંદર આ અંતિમ છે ઓકે અને તેના વાતાવરણની અંદર મિથેન નામનો ઝેરી વાયુ છે તેના વાતાવરણ જે છે એ તેના વાતાવરણની અંદર મિથેન નામનો ઝેરી વાયુ છે મિત્રો મિથેન નામના ઝેરી વાયુનું ઉત્પાદન ક્યાંથી થાય તમને ખબર છે ખાસ કરીને તમે ઘણી બધી વખત સમાચારોની અંદર સાંભળેલું હશે કે ગટરને સાફ કરવા માટે કેટલાક લોકો જે છે એ ઉતરેલા હોય અને ગુંગળામણના કારણે એમનું મૃત્યુ થયેલું હોય આવા ન્યૂઝ તમે સાંભળેલા હશે ઘણી બધી વખત શું કામ ખબર કારણ કે ગટરની અંદર ઝેરી વાયુ મિથેનનું ઉત્પાદન થાય છે ઝેરી વાયુ ગટરમાં કયો વાયુ હોય છે ઝેરી મિથેન વાયુ હોય છે અને મિથેન વાયુ જે છે ને એ માણસને મારી નાખવા માટે સક્ષમ છે અને આ મિથેન વાયુ આપણને કયા ગ્રહ ઉપર જોવા મળે છે તો નેપચ્યુન ગ્રહ ઉપર આપણને મિથેન વાયુ જોવા મળે છે અને આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે તેને કેટલા ઉપગ્રહ છે ભાઈ આઠ ઉપગ્રહ છે અને અઢારસો ને ગેલેનામ નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરેલી મતલબ યુરેનસ આવશે તો એની શોધ વિલિયમ હર્ષલે કરેલી છે અને જો નેપચૂન આવશે તો એની શોધ ગેલેનામ નામના ખગોળશાસ્ત્રીએ કરેલી છે આ નેપચ્યુનની શોધ અઢારસો ને આવશે યુરેનની શોધ સત્તરસો ને અંદર આવશે સત્તરસો ને આવશે ઓકે હા ઝોન ગેલેનામ ઝોન ગેલેનામ આખું નામ છે ઝોન ગેલેનામ આપણે ખાલી ગેલેનામ કીધો છે હમ 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 દીપાલી મેડમ આવ્યા જય માતાજી દીપાલીબેન જય માતાજી ઓકે જય માતાજી ઓકે ચંદ્રને પૃથ્વીની સપાટી પર ફરવા માટે કેટલા દિવસ એમને એ જ ક્લિયર કરવાનું છે ને સત્યાવીસ દિવસ સત્યાવીસ દિવસ એ ટાઇપિંગ મિસ્ટેક હતી એ ક્લિયર છે સત્યાવીસ દિવસ આવશે ઓકે એક નક્ષત્રની અંદર ચંદ્ર એક દિવસ માટે રહી સત્યાવીસ દિવસ થાય બરાબર ને હા અને અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ તો હવે ઉલ્કા વિશે આપણે વાત કરવાની છે ઉલ્કા વિશે આપણે વાત કરવાની છે વાસ્તવિકતામાં ઉલ્કાને આપણે સમજીએ ને તો ઉલ્કા શું છે ખબર છે જો જે તે સમયે આજથી કરોડો વર્ષ પહેલા આજથી અબજો વર્ષ પહેલા ઓકે સૂર્ય જે છે ને સૂર્યમાંથી ઘણા બધા ગ્રહો જે છે એ ઘણા બધા ગ્રહો અલગ પડેલા એવી જ રીતે હજુ પણ મિત્રો કેટલાક નાના નાના ટુકડાઓ જે છે એ બ્રહ્માંડની અંદર ફરે છે કેટલાક નાના નાના ટુકડાઓ જે છે એ બ્રહ્માંડની અંદર ફરતા હોય છે અને એ ટુકડાઓ જ્યારે કોઈ પણ ગ્રહના વાતાવરણની અંદર પ્રવેશી જાય એવા સમયગાળા દરમિયાન એવા સમયગાળા દરમિયાન એ વાતાવરણના સંપર્કથી સળગી ઉઠે છે અને કોઈ પણ ગ્રહની સપાટી ઉપર એ ધડાકાભેર અથડાય છે શું કહેવાય છે ઉલ્કા જોઈએ ઉલ્કા ક્યારે જોવા મળે તો ખાસ કરીને આકાશમાં રાત્રિના સમયગાળા દરમિયાન આપણને કોઈ પ્રકાશમય લીટો જે છે એ પ્રકાશમય લીટો જોવા મળે સાહેબ એ શું છે તો જ્યારે કોઈ પણ પથ્થર અથવા તો ખડક અથવા તો શીલા એ પૃથ્વીના વાતાવરણમાં આવશે એટલે પૃથ્વીના વાતાવરણ સાથે ઘર્ષણ થવાને કારણે એમાંથી અગ્નિ ઉત્પન્ન થશે એમાંથી અગ્નિ ઉત્પન્ન થશે અને અગ્નિદાર જે લીતો છે ઉલ્કા નીચે આવતી જશે ગતિમાન હશે એટલે પ્રકાશનો એક પટ્ટો આપણને દેખાશે અને ઘણા લોકોને આપણે એવું સાંભળેલું છે કે જ્યારે ખરતો તારો આપણે જોઈ જઈએ ને ત્યારે આપણે માગી લેવાય હે ભગવાન કંઈક સારું આપજે હે ને હા ખબર નથી આઈ ડોન્ટ નો બરાબર એવી માન્યતા છે આપણે સાંભળેલું છે આપણે કોઈથી માંગ્યું નથી કારણ કે ખરતા તાણા તો મેં ઘણી વખત જોયા હવે એ બસારો એ પોતે ખરતો હોય એમાં એની પાસે હું આપણે માગવું ભાઈ એની પાસે હું આપણે માગવાનું ઓકે પથ્થરના ધાતુના અને બંનેના મિશ્રણના ટુકડાને ઉલ્કા કહીએ છીએ તે અવકાશમાં ખૂબ જ વેગથી ભ્રમણ કરે છે જો આવી રીતનું દ્રશ્ય આપણને જોવા મળે રાત્રિના સમયગાળા દરમિયાન આવી રીતના આપણને દ્રશ્ય જોવા મળે ઉલ્કા ક્યારેક પૃથ્વીની નજીક આવે છે

તે વખતે મતલબ કે જ્યારે એ સળગી ઉઠે ત્યારે આકાશમાં જોરદાર તેજ સાથે લિસોટો દેખાય જેને આપણે તારો ખર્યો અથવા તો ખરતો તારો કહીએ છીએ અથવા તો ખરતો તારો કહીએ છીએ કોઈ વાર ઉલ્કા સંપૂર્ણ સળગી જતી નથી ત્યારે તે પૃથ્વી પર વેગથી પછડાય છે અને વિશાળ ઊંડા ખાડાની રચના કરે છે આ ક્રિયાને આપણે કયા નામથી ઓળખીએ છીએ ભાઈ ઉલ્કાપાત મતલબ સળગવાને કારણે ઘણી ખરી ઉલ્કાઓ જે છે એ ઘણી ખરી ઉલ્કાઓ નાશ પામી જતી હોય છે પણ કેટલીક ઉલ્કાઓ મિત્રો એટલી મજબૂત છે શિલાઓ એટલી મોટી હોય છે કે એ સંપૂર્ણપણે સળગી જતી નથી હવે આ સંપૂર્ણપણે ન સળગતી હોવાથી જે એટલી સળગે છે એટલી જાય છે જેટલો ભાગ વૈધો રહે છે એ ભાગ પૃથ્વીની સપાટી સાથે અથડાય એટલે ખાડો પાડી દે છે સુપાડી દે છે ખાડો પાડી દે છે અને આ ક્રિયાને આપણે કયા નામે ઓળખીએ તો કે ઉલ્પા ઉલ્કાપાત તરીકે ઓળખીએ જેમ કે મહારાષ્ટ્ર જે છે એ મહારાષ્ટ્રમાં આવેલું કોઈના સરોવર એ આ રીતે રચાયું હોવાનું મનાય છે મહારાષ્ટ્રની અંદર જે કોયના સરોવર આવેલું છે એ આવી જ કોઈક ઉલ્કા પડેલી અને ત્યાં ખાડો પડી ગયો અને પછી ચોમાસાનું વરસાદી જે પાણી છે એ વરસાદી પાણી એમાં ભરાયું ઘણા બધા વર્ષો અને આખું એક સરોવરની રચના થઈ ગઈ આવું કહેવામાં આવે છે બીજું ઉદાહરણ જો લઈએ આપણે તો આપણો જે સુરેન્દ્રનગર છે એ સુરેન્દ્રનગરની આસપાસમાં આવેલું ધજાળા ધજાળાની અંદર પણ ઉલ્કા પડેલી હોવાનું મનાય છે જોઈએ આપણે ઓકે નક્ષત્રોની વાત કરીએ નક્ષત્રની આપણે વાત ને હા સુરેન્દ્રનગરની અંદર ધજાળા આવેલું છે એ ધજાળાની અંદર પણ ચાલીસ પચાસ કિલોની ઉલ્કા પડેલી છે ચાલીસ પચાસ કિલોની ઉલ્કા જે છે એ ઉલ્કા પડેલી છે આ છે ને તો સુરેન્દ્રનગર ધજાળામાં જ છે ઓકે લણાર સરોવર પણ આવે પણ કોઈના ફેમસ છે કોઈના ઓકે અને વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો શું કયા નામથી ઓળખવામાં આવે છે નક્ષત્ર નામે ઓળખવામાં આવે છે કયા નામથી ઓળખવામાં આવે છે નક્ષત્ર નામે ઓળખવામાં આવે છે કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે તે ક્યારેક હંસ જેવો કે ક્યારેક ગરુડ જેવો દેખાય છે મતલબ તારાઓ ગોઠવાયેલા હોય ને આકાશની અંદર હવે એને ન ખબર હોય કે આપણે બધાને ભેગા ગોઠવાય ને કંઈક નવો આકાર નવી ડિઝાઇન લેવાની છે ઓકે પણ કેટલાક તારાઓની કુદરતી રચના જ એવી રીતની હોય છે એવા સમૂહમાં ગોઠવાયેલા હોય છે કે આપણને કેવા આકાર દેખાય હંસ જેવા આકાર અથવા તો ગરુડ જેવા આકારો જે છે એ આપણને દેખાતા હોય છે જેમ કે અશ્વિની રેવતી વિશાખા પુનર્વસુ મૃગશીર્ષ રોહિણી પુષ્ય આદ્રા સ્વાતિ ઉત્તર સાધા છે પૂર્વા સાઢા છે આવા ટોટલ કેટલા નક્ષત્રો છે ભાઈ સત્યાવીસ નક્ષત્રો છે ટોટલ કેટલા નક્ષત્રો છે વિપુલભાઈ પચાસ કિલોની છે એનો વજન આઈ ડોન્ટ નો સુરેન્દ્રનગરના ધજાડા ખાતે જે ઉલ્કા પડેલી ને એ ચાલી કિલોની છે એ હું કહું છું ઓકે હા અને અહીંયાથી આપણે જો આવી રીતના જો જે છે એ તારા મંડળો જે છે એના આકારો છે ઓકે કેટલાક આકારો જે છે અહીંયા આપણને દેખાય વિરગો છે લિયો છે એરિસ છે ટોરસ છે જેમિની કેન્સર સ્કોર્પિયો આ બધા રાશિઓના આધાર ઉપર છે શું છે બધું રાશિઓના આધાર ઉપર છે મિત્રો વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડની આપણે વાત કરીએ ઓગણત્રીસ તારીખથી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે સવારે આઠ વાગ્યે બાર હજાર રૂપિયા ફીસ છે પણ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટમાં તમને સાત હજાર બસો રૂપિયામાં મળે છે જીકે છે ગુજરાતી ગ્રામર વ્યાકરણ વ્યાકરણ સાહિત્ય છે સામાન્ય ગણિત છે અને ભૂમિ ભૌગોલિક પરિવાળો પર્યાવરણ બસો માર્ક્સની સંપૂર્ણ ડિટેલ તમને આ બેચમાં આપવામાં આવશે સાત હજાર બસો રૂપિયામાં કોઈ વિદ્યાર્થી જો ઓફલાઈનની અંદર ક્લાસ કરવા માંગતો હોય તો ફોરેસ્ટ ગાર્ડની બેચ ફિઝિકલ તૈયારી સાથે આપણે અહીંયા છીએ ઓકે ડેમો જતો રહ્યો છે એટલે ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા ફીસ છે સાત તારીખથી બેચની શરૂઆત થઈ છે સમય છે ચાર વાગ્યે જોડે શું આપવામાં આવશે તો ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા ફીસની અંદર વિદ્યાર્થીઓને ઓનલાઈન બેચ અને જ્ઞાન જે સોરી જ્ઞાનની જે પુસ્તકોની જે કીટ છે એ પુસ્તકોની કીટ પણ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવશે અહીંયાથી આપણે આગળ જઈએ તો નક્ષત્રોની જ હજી વાત કરીએ આકાશમાં ચંદ્રની આસપાસ બે ત્રણ નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે ચંદ્રને જોતા રહેવું પડે અને નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે કારણ કે નક્ષત્રો જે છે એ જનરલી સેના ઉપર ચાલતા હોય છે ભાઈ એના આકારના આધાર ઉપર આપણને ખબર પડી જાય એના સમૂહ એના ઝુમખાના આધાર ઉપર આપણને ખબર પડી જાય ઓકે કે આ જે છે એ એક્સ વાય ઝેડ નામનું નક્ષત્ર છે એક્સ વાય ઝેડ નામનું નક્ષત્ર છે અને કેટલાક નામ તો શુભ કાર્ય સાથે યાદ રહી જાય છે જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે પુષ્ય નક્ષત્રની અંદર સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે ક્યારેય ન પૂછાય કે નક્ષત્રને ક્રમમાં ગોઠવો નોટ પોસિબલ નક્ષત્રને ક્રમમાં ગોઠવો એવું ક્યારેય પૂછાય નહીં હા સાચી વાત છે દિવસે તારા દેખાય પણ સૂર્યના લીધે આપણે જોઈ શકીએ નહીં ઓકે સોના ચાંદીની ખરીદી કયા નક્ષત્રમાં કરવામાં આવે પુષ્ય નક્ષત્રની અંદર પુષ્ય નક્ષત્રની અંદર હવે તારાની વાત કરીએ તો એમાં ધ્રુવનો તારો છે આ ધ્રુવના તારાને સપ્તર્ષી તારકના ઝૂમખાની મદદથી આપણે સરળતાથી શોધી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ જો આપણે જોઈએ ઓકે તો સપ્તર્ષી તારાઓનું જે જૂથ છે એ સપ્તર્ષી તારાઓના જૂથની અંદર ઉત્તર દિશા તરફ કઈ દિશા તરફ ભાઈ ઉત્તર દિશા તરફ એટલે અહીંયા જોઈએ તો સપ્તર્ષીના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતો એક તેજસ્વી તારો એટલે કયો તારો છે ભાઈ ધ્રુવનો તારો છે એટલે કયો તારો છે ધ્રુવનો તારો છે અને ધ્રુવના તારાની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળાકાર ભાગને લીધે ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી જો તમે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધની અંદર હોવ મતલબ આ પૃથ્વી છે અને જો આ વિસ્તારની અંદર તમે હોવ તો અહીંયાથી ધ્રુવનો તારો જોઈ શકાતો નથી એનો મતલબ મિત્રો એક્ઝામની અંદર ક્વેશ્ચન જે છે એ આવી ચૂકેલો છે આપણો પૃથ્વીનો જે ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવ પરથી કયા તારાને તમે ક્લિયરલી જોઈ શકો છો ધ્રુવના તારાને જોઈ શકો કયા તારાને જોઈ શકો છો તો ધ્રુવનો તારો જે છે એ ધ્રુવના તારાને તમે ઉત્તર ધ્રુવ તરફથી એકદમ ક્લિયરલી જોઈ શકો છો ઓકે ખાસ કરીને ચંદ્ર ને ચંદ્રને શોધી લો ને તો ચંદ્રની આજુબાજુના ઉત્તર તરફના વિસ્તારની અંદર ધ્રુવ જે છે એ ધ્રુવનો તારો હોય છે મરીચ વશિષ્ઠ અંગીરા ત્રિપુલા કુના કેતુ રાઈટ ઓકે કે માન થાય છે અક્ષાંશ અને રેખાંશ મસ્ત ડિટેલ છે ભણવા જેવી છે અક્ષાંશ અને રેખાંશમાંથી એક્ઝામની અંદર આપણને ક્વેશ્ચનો પૂછાય છે ઘણા બધા વિદ્યાર્થીઓને અક્ષાંશ અને રેખાંશ જે છે એવી બાબતો છે કે સાહેબ મગજમાં ઉતરતું જ નથી ગમે મગજમાં નાખો અક્ષાંશ અને રેખાંશ અમને ક્યારેય મગજમાં ઉતરતું નથી ઉતરી જશે ડોન્ટ વરી ઓકે okay? સમજીએ અક્ષાંશ અને રેખાંશું છે અહીંયા આકૃતિ આપેલી છે આપણે એમાં બિલકુલ પડવાનું નથી આપણે એમાં બિલકુલ પડવાનું નથી હું તમને સમજાવું છું પહેલાં તમ આપણે આ બાબત તમ લઈ લઈએ તો પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું સ્થળનું સ્થાન ચોક્કસ સમય સાથે જાણી શકાય છે જમીન પર આ રેખાઓ હોતી નથી આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે ખોટું પીડું ને એસીએફમાં ટેટમાં પૂછાય ગયેલા ક્વેશ્ચનો છે તલાટી જુનિયર ક્લાર્ક બિન સચિવાલય હેડ ક્લાર્ક પોલીસ બધી એક્ઝામની અંદર અક્ષાંશ રેખાંશના ક્વેશ્ચનો હોય છે હવે નોર્મલી સમજો આ શું છે પૃથ્વીનો ગોળો છે હવે આપણને એક વસ્તુ કહી દીધી કે સાહેબ જે આડી રેખા હોય ને એ આડી રેખાને અક્ષાંશ કહેવાય કેટલાક વિદ્યાર્થીઓને આ જ યાદ નથી રહેતું અને ઊભી રેખા જે છે એ ઊભી રેખાને રેખાંશ કહેવાય અને શું કહેવાય અ કહેવાય આડી રેખા જે છે એ આડી રેખાને અક્ષાંશ કહેવાય અને ઊભી રેખાને શું કહીએ છીએ આપણે તો રેખાંશ કહીએ છીએ હવે એક વસ્તુ સમજો મિત્રો પૃથ્વીનો આ જે વચ્ચેનો જે ભાગ છે એને આપણે ઝીરો રેખાંશ નામ આપી કયો રેખાંશ નામ આપ્યો ભાઈ ઝીરો રેખાંશ નામ આપ્યું આને આપણે વિષુવૃત પણ કહીએ છીએ કયું વૃત કહીએ છીએ ભાઈ વિષુવ વૃત તરીકે પણ આપણે આ અક્ષાંશ જે છે એ અક્ષાંશને આપણે ઓળખીએ છીએ ઓકે હા સાહેબ અમારી એ કેમ યાદ રાખવું ઉપર કેટલા નીચે કેટલા કાંઈ વાંધો નથી યાદ ન રહે સમજો આઈ એમ વિથ યુ ઓકે આ કેટલા છે ઝીરો આનાથી ઉપર તરફ એસી થયા તો પેલા ઝીરો ને પ્લસ કરો સાહેબ ને એકસો નેવું બરાબર પ્લસ ઝીરો બરાબર એકસો નેવું કારણ કે ઝીરો નો સરવાળો ન થાય મિત્રો એ ઝીરો એનું નામ છે એ ઝીરો એનું નામ છે હવે હું તમને એમ કહું કે તમારા ઘરની અંદર પાંચ લોકો છો એમાંનું એકનું નામ ઝીણાભાઈ છે તમને કોઈ એવું પૂછે કે તમારા ઘરમાં કેટલા લોકો તમે એમ કેહો અમે આમ તો ચાર જ માણા છે એ કારણ કે એક તો ઝીણા છે નહીં એનું નામ ઝીણાભાઈ છે પણ ઈ માણા તો તમારા જ છે ને ઓકે એનું નામ શૂન્ય અક્ષાંશ છે બાકી વાસ્તવિકતામાં પોતે એક સૌથી મોટું અક્ષાંશ છે એટલે અહીંયા મૂકી દો એક વન એટી વન અક્ષાંશ છે કેટલા છે વન એટી વન અક્ષાંશ છે ઓકે હવે અક્ષાંશને આપણે રેખાંશને સારી રીતે સમજશું સમજ ભણતા ભણતા હું તમને સમજાવતો જાઉં ઓકે બહુ મસ્ત રીતે સમજાશે કોઈ ટેન્શન લેવાનું નથી જોઈએ આપણે ઓકે એક જ મિનિટ ક્યાં ભાઈ તું ફટાફટ ભાગી જાય પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવૃત્તિય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેને તેનું અક્ષાંશ કહેવાય છે હે સાહેબ આમાં તો અમને કાંઈ હેળ ન હોય આમાં તો અમને કાંઈ ખબર ન પડી કાંઈ વાંધો નહીં મારા વાલા ખબર ન પડી તો ખબર પાડવા માટે તો આપણે અહીં બેઠા છીએ ઓકે આ શું છે કાંઈ છે નહીં સાહેબ તમે પૃથ્વીના ટુકડાને ઊભો કાપી નાખો પૃથ્વીને ઊભી કાપી નાખી આ પૃથ્વીને ઊભી કાપી નાખી એનો મતલબ થયો મિત્રો આ પૃથ્વીનું કેન્દ્ર છે હવે આ આખી વ્યાખ્યા તમારા મગજની અંદર ફિટ કરી દઈશ પૃથ્વીનું આ જે કેન્દ્ર છે એ પૃથ્વીના કેન્દ્રની અંદર પૃથ્વીના કેન્દ્રની અંદરથી આપણે આ સીધે સીધો લીટો કાઢ્યો અહીંયા ક્યાંય આ લીટામાં તમને ખૂણો દેખાય છે ભાઈ અહીંયા ક્યાંય આ લીટામાં તમને ખૂણો દેખાય છે નથી દેખાતો મતલબ આ ઝીરો અક્ષાંશ છે પણ જો પૃથ્વીના આ કેન્દ્રથી તમે આવી રીતના આગળ વધ્યા પૃથ્વીની સપાટી ઉપર તો આ જે છે એ ત્રેવીસ પોઈન્ટ પાંચનો ખૂણો બને છે આ કેટલાનો ખૂણો બીનો ભાઈ ત્રેવીસ પોઈન્ટ પાંચ નો ખૂણો સાહેબ અમારે થોડુંક આમનું લઈ જવું છે તો આ છાસ ખૂણો બોટ કેટલાનો ખૂણો ભાઈ બાય નો ખૂણો બીનો મતલબ પૃથ્વીના કેન્દ્રમાંથી તમે સપાટી તરફ જાવ અને જે દિશામાં તમે આગળ વધો ત્યાં પૃથ્વીના કેન્દ્ર પાસે જે ખૂણો પડે છે ને આ ખૂણાને અક્ષાંશ કહેવાય ખૂણા ને શું કહેવાય અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે હવે કુલ સંખ્યા કેટલી છે 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 તો અને પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુ થી સરખા કોણી અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વૃત્તને આપણે અક્ષવૃત્ત તરીકે ઓળખીએ છીએ અક્ષવૃત એવા નામથી આપણે ઓળખીએ છીએ હવે મિત્રો અક્ષાંશમાંથી તમને જે છે કેવા પૂછાય ખબર છે પૃથ્વીની પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ જગ્યાએ અક્ષાંશનું અંતર એક સમાન હોય નોટ પોસિબલ નોટ પોસિબલ કેમ જો આ વિષુવૃત છે આ તમને દેખાય છે આ કયું વૃત છે આ વિષુવૃત છે આ વિષુવૃત જે છે ને એ સૌથી મોટામાં મોટું વૃત છે પણ અહીંયા પર તમે જુઓ પૃથ્વીના કેન્દ્ર પાસેનું જે નેવું નંબરનું જે વૃત છે એ નેવું નંબરનું અક્ષાંશ વૃત નાનું વૃત છે કેવું છે નાનું છે જ્યારે વિષુવૃત જે છે એ વિષુવૃત સૌથી મોટું અક્ષાંશ વૃત છે પૃથ્વીની સપાટી ઉપર અક્ષાંશ જે છે એ અક્ષાંશ ક્યારેય મતલબ કે અક્ષાંશ નું જે અંતર છે એ અંતર ક્યારેય સમાન હોતું નથી આ વસ્તુનું ધ્યાન રાખજો આ વસ્તુનું ધ્યાન રાખજો બીજો ક્વેશ્ચન તમને એવો પૂછાય કે એક અક્ષાંશથી બીજા અક્ષાંશ વચ્ચેનું જે અંતર હોય છે એ બીજા અક્ષાંશ વચ્ચેનું અંતર સમાન હોય છે તો યસ એક અક્ષાંશથી બીજા અક્ષાંશ જે છે એ બીજા અક્ષાંશ વચ્ચેનું અંતર હંમેશા માટે એક સમાન હોય છે માટે એક સમાન જ હોય છે ચાહે તમે પહેલા અક્ષાંશ થી બીજા જાઓ ત્રીજા અક્ષાંશે જાઓ ચોથા અક્ષાંશે અક્ષાંશે જાઓ જાઓ પાંચમા બધા જ અક્ષાંશો વચ્ચેનું અંતર હંમેશા એક જ સમાન હોય છે અને કેટલું હોય છે તો એકસો ને અગિયાર કિલોમીટરનું અંતર જોવા મળે ભાઈ એક અક્ષાંશ થી બીજા અક્ષાંશ કેટલા કિલોમીટરનું વન 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 કિલોમીટરનું ડિસ્ટન્સ એક અક્ષાંશ થી બીજા અક્ષાંશ ની વચ્ચે જોવા મળે હવે તમે એકસો ને એક્યાસી ગુણા વન 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 કરી દેશો અને જે જવાબ આવશે બરોબર ને એ જવાબ શું છે પૃથ્વીના એક છેડા થી બીજા છેડા વચ્ચેનું અંતર

કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીની ધરી સાથે કાટ ખૂણે જોડી દઈએ મતલબ રેખ અક્ષાંશ જે હતા ને મિત્રો સંપૂર્ણ હતા અક્ષાંશ કેવા હતા સંપૂર્ણ હતા રેખાંશ ક્યારેય સંપૂર્ણ ન આવે એ છેડાથી છેડા સુધીના જ આવે આ એક છેડો આ બીજો છેડો અહીંયાથી આમ જ આવે આને રેખાંશ કહેવાય સાહેબ અક્ષાંશ કેવું હોય એ અહીંયાથી આમ પણ આવે અને ત્યાંથી આમ પણ આવે આને શું કહેવાય આને અક્ષાંશ કહેવાય પણ આને શું કહેવાય રેખાંશ કહેવાય શું કહેવાય રેખાંશ કહેવાય ઓકે જોઈએ તો તે રેખાથી મૂળ રેખાવૂતની કાલ્પનિક સપાટી જે પૃથ્વીની ધરીને અડકે છે મતલબ કે અહીંયાથી અહીંયા સુધીનું જે આ કેન્દ્ર જે આવતું હોય તે એ ધરી આગળ જેટલા અંશનો ખૂણો બનાવે તેટલો તે સ્થળનો રેખાંશ કહેવાય છે કુલ રેખાંશ વૃત્તની સંખ્યા કેટલી છે મિત્રો વારંવાર સંખ્યાઓ એક્ઝામમાં પૂછાય છે ત્રણસો ને સાઠ છે ત્રણસોને સાઠ છે જેમાં ઝીરો રેખાંશ અને એકસો એંસી રેખાંશ જે છે એ ઝીરો રેખાંશ અને એકસોને એંસી રેખાંશ અગત્યના છે તમે ઘણી વખત આલારામ મૂકતા હોય ક્લોક સેટ કરતા હોય તો તમારી ઘડિયાળની અંદર તમને આવું દેખાડશે મોબાઈલની જે વોચ હોય ને એ મોબાઈલની વોચમાં તમને આવું દેખાડવામાં આવશે પ્લસ પાંચ ત્રીસ એટલે કે સાડા પાંચ કલાક પ્લસ આવું શું કામ દેખાડે એની પાછળનું રીઝન છે મિત્રો કે સમગ્ર પૃથ્વીનો ટાઈમ સમગ્ર પૃથ્વીનો ટાઈમ જ્યાંથી સેટ થાય છે એ ઝી એમ ટી રેખા છે જે લંડન ખાતે આવેલી છે ક્યાં આવેલી છે લંડન ખાતે આવેલી છે અને એ ઝીએમટી એટલે કે ગ્રીન ટાઈમ જે છે એના કરતાં ભારતનો સમય કેટલા કલાક આગળ છે ભાઈ સાડા પાંચ કલાક આગળ છે કેટલા કલાક આગળ છે સાડા પાંચ કલાક આગળ છે હવે આપણે દિવસ તારીખ નથી જોવાની ઘણી વખત તમને પેપરની અંદર સવાલો પૂછાય ખબર છે લંડન થી આટલા વાગે ઉપડેલું વિમાન મુંબઈમાં આટલા કલાકની મુસાફરી પછી પહોંચે તો મુંબઈમાં પહોંચ્યું હોય ત્યારે તમારે ભૂગોળની જરૂર પડે એ ગણિતનો દાખલો નથી એ ભૂગોળનો દાખલો છે એ શાનો દાખલો છે એ ભૂગોળનો દાખલો છે તમને એવું પૂછે કે લંડનમાં સાંજે આઠ વાગ્યે કેટલા વાગ્યે ભાઈ લંડનમાં સાંજે આઠ વાગ્યે લંડન થી ઉપડેલું વિમાન દસ કલાકની મુસાફરી પછી કેટલા કલાકની મુસાફરી ભાઈ દસ કલાકની મુસાફરી પછી ચો પહોંચે છે તો મુંબઈ પહોંચે છે તો મુંબઈમાં કેટલા વાગ્યા હોય મુંબઈમાં કેટલા વાગ્યા હોય તો નોર્મલ વિચારો લંડનમાં કેટલા વાગ્યા આઠ વાગ્યા એનો મતલબ કે ભારતનો ટાઈમ લંડન કરતા સાડા પાંચ કલાક આગળ છે સાડા પાંચ કલાક આગળ છે ને ઓકે તો આઠ ને પાંચ કેટલા થાય આઠ ને બે દસ દસ ને બે બાર બાર ને એક એક અને દોઢ એટલે ભારતની અંદર રાત્રિના એક વાગી અને ત્રીસ મિનિટ થઈ હોય બરોબર ને હવે એમાં દસ કલાકની મુસાફરી પ્લસ કરો એટલે એકની અંદર તમે દસ ભેળવો એટલે આ વિમાન મુંબઈ પહોંચે એટલે બપોરના સાડા અગિયાર થયા હોય કેટલા થયા હોય બપોરના હાડા અગિયાર વાગે આ વિમાન મુંબઈમાં પોગે જયારે આ વિમાન મુંબઈમાં આવે ને ત્યારે બપોરના હાડા અગિયાર વાગ્યા હોય ભાઈ આ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જવાબ આપ્યો સર સાડા પાંચ સાડા પાંચ પણ આ હાડા આ તો એડ કરો આ તો એડ કરો ઓકે આવી રીતના ગણતરી આવે અને એટલા માટે જ લંડનનું ઉદાહરણ આપે કોઈ દિવસ ઓસ્ટ્રેલિયાનું કેમ ન આપ્યું ભાઈ હા એ દિનાંતર રેખાથી બદલાય કોથારિયાનો કમો એ દિનાંતર રેખાથી બદલાય એ પણ આપણે સમજશું ડિટેલમાં કોઈ ટેન્શન નથી ઓકે જોઈએ પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃતની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને આપણે રેખાવૃત કે અર્ધવર્તુળ મતલબ આજે તમને રેખા દેખાઈ રહી છે ને આને આપણે રેખાવૃત કહીએ શું કહીએ રેખાવૃત પણ મિત્રો હું તમને એક આકૃતિ બીજી દોરીને સમજાવવા માંગુ છું કે સમજો આ પૃથ્વીનો ગોળો છે શું છે ભાઈ આ પૃથ્વીનો ગોળો છે આ પૃથ્વીના ગોળા ઉપર જે અહિયાં પર જે દોરેલી છે એક જ મિનિટ આ પૃથ્વીના દોરા ઉપર ગોળા ઉપર હું જે અહીંયા પર જે માહિતી દોરું છું આને રેખાંશ કહેવાય આને શું કહેવાય રેખાંશ કહેવાય હવે તમે એક બાબતને શાંતિથી ધ્યાનમાં રાખીને સાંભળજો જેટલાને અઘરું લાગશે ને એ જતા રહેશે અને જેટલાને અઘરું લાગે છે ને એક્ઝામની અંદર માર્ક્સ જતા રહી છે ને એ વિદ્યાર્થીઓ આજ રોકાય અને સમજી લેશે ઓકે આ હું જે કાંઈ દોરું છું મિત્રો એ બધું શું છે હું રેખાંશ દોરું છું શું દોરું છું ભાઈ રેખાંશ દોરું છું ઓકે ઓકે મારી પાસે આકૃતિ હતી છતાં પણ મેં દોરવાનું એટલા માટે નક્કી કર્યું કે વિદ્યાર્થીઓને એક પણ કન્ફ્યુઝન અહીંયા રહેવું જોઈએ નહીં અહીંયા એક પણ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં હવે મિત્રો એક વાતને તમે સારી રીતે સમજો હું તમને એવું કહું કે એક રેખાંશ અને બીજી રેખાંશ વચ્ચેનું અંતર એક સમાન હોય સમજજો એક રેખાંશ થી બીજી રેખાંશ વચ્ચેનું અંતર એક સમાન હોય ક્યારેય ન હોય કેમ જો અહિયાં અંતર વધારે છે અહિયાં તમે અંતર જુઓ એકદમ ઓછું છે અહિયાં બિલકુલ જ અંતર નથી અહિયાં બિલકુલ જ અંતર જોવા મળતું નથી ઓકે મતલબ એક રેખાંશ થી બીજા રેખાંશ વચ્ચેનું અંતર કોઈ ફિક્સ ન હોય હા પણ સૂર્યનો જે પ્રકાશ છે એ સૂર્યના પ્રકાશને તમને પૂછે સૂર્ય એક રેખાંશ થી જાયન જવા દો બીજા રેખાંશ સુધી જવા માટે ચાર મિનિટનો સમય લાગે છે મિત્રો કેટલા મિનિટનો સમય લાગે છે ચાર મિનિટનો સમય લાગે છે અને હવે હું તમને જે શીખવાડું છું ને એ સૌથી મહત્વનું છે સમજો સમજો કેટલી મિનિટનો સમય લાગે એક રેખાંશ થી બીજી રેખાંશ ચાર મિનિટનો સમય લાગે ટોટલ રેખાંશ કેટલા ત્રણસો ને સાઠ ગુણ્યા તમે ચાર કરો બરોબર ને એટલે છત્રીસ દુ ને બોતેર બોતેર દુ ચુમ્માલીસ એટલે કે ચૌદસો ચાલીસ મિનિટ થાય કેટલી મિનિટ થાય ભાઈ સૂર્યના પ્રકાશને એક રેખાંશ થી ત્રણ સો ને સાઈઠ માં રેખાંશે પહોંચવા માટે ચૌદસો ને ચાલીસ મિનિટ થાય હવે આ ચૌદસો ને ચાલીસ મિનિટ ને હું ચોવીસ કલાકે ભાગું કારણ કે ચોવીસ કલાક કેમ સાહેબ ચોવીસ કલાક એટલા માટે કે આપણે ચોવીસ કલાક ગણીએ છીએ ઓકે ચોવીસ કલાકે હું ભાગું એટલે ચોવીસ દુ ને અડતાલીસ અડતાલીસ દુ ને છન્નું અને છન્નું ની અંદર હું પાછો ચોવીસ એડ કરું એટલે એકસો ને વીસ અને એકસો ને વીસમાં પાછો ચોવીસ એડ કરું બરોબર ને એટલે એકસો ને ચુમ્માલીસ થાય બરોબર ને હા એટલે ચોવીસ દુને અડતાલીસ ચોવીસ છ એકસો ને ચુમ્માલીસ અહીંયા ઝીરો મૂકો અહીંયા ચાલીસ અહીંયા થઈ ગયું મતલબ એક કલાક ને સાહીઠ મિનિટ એટલે કે એક કલાક એટલે કે સાઈઠ મિનિટ નો સમય થયો એક કલાકે કેટલી મિનિટ નો સમય થયો ભાઈ સાઈઠ મિનિટ નો સમય થયો આ ડિસ્ટન્સ રાઈટ છે યસ સર આ ડિસ્ટન્સ રાઈટ છે આ ડિસ્ટન્સ રાઇટ છે બરાબર ને પૃથ્વી પર એક અક્ષાંશથી બીજા અક્ષાંશે જવા માટે સૂર્યપ્રકાશને કેટલો સમય લાગે ચાર મિનિટનો સમય લાગે ચાર મિનિટ ચાર મિનિટ ચાર મિનિટ ચાર મિનિટ ચાર મિનિટ ઓકે એમ જો આગળ વધતો જાય સૂર્યપ્રકાશ તો રાઇટ ચૌદસો ચાલીસ મિનિટ થાય એટલે પૃથ્વી પોતાનો એક રાઉન્ડ મારી જાય એટલે કે ચોવીસ કલાકે પૃથ્વી પોતાનો એક રાઉન્ડ લગાવી દે આવું ગણતરી કોઈ દી મારી થી તમે આવી ગણતરી તમે કોઈ દી મારી ખરી નહીં નહીં સાહેબ અમે તો કોઈ દી નથી મારી હજી તો આવી કેટલી ગણતરીઓ આવે હજી તો આવી કેટલી ગણતરીઓ આવે જે તમે મારી જ નથી હવે હું તમને એક સવાલ કહું તમે ઘણી વખત એ સવાલ સાંભળેલો છે કે ભારતનો પૂર્વ છેડો અને ભારતના પશ્ચિમ છેડા વચ્ચે બે કલાકનો સમય અંતર જોવા મળે સમજો આ ગણિત તમે તમારે જાતે મારજો ભારતનો પૂર્વ છેડો અને ભારતના પશ્ચિમ છેડા વચ્ચે કેટલા કલાકનો સમયાંતર જોવા મળે બે કલાકનો સમયાંતર જોવા મળે સાહેબ આ અમારે કેમ વિચારવાનું ખાલી એટલું વિચારી લેજો દોસ્તો કે જેમ કે આ ભારત છે તો આ ભારતના આ છેડાનું કયું રેખાંશ છે કયા નંબરનું રેખાંશ છે અને આ છેડાના કયા નંબરનું રેખાંશ છે આ બંને રેખાંશ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલા રેખાંશ છે આ બંને રેખાંશ વચ્ચેનું ડિસ્ટન્સ ત્રીસ રેખાંશ છે ત્રીસ ગુણા ચાર કરી નાખો ચાર તેરી ને બાર એકસો ને વીસ મિનિટ ઇઝ ઇક્વલ ટુ કરો એટલે કલાકમાં આન્સર આવે બે કલાક એટલે કે એકસો ને વીસ મિનિટનું ડિસ્ટન્સ ભારતના પૂર્વ છેડા અને પશ્ચિમ છેડા વચ્ચે જોવા મળે બરોબર ને કારણ કે વચ્ચે કેટલા રેખાંશો છે ત્રીસ રેખાંશ છે કેટલા રેખાંશો છે ત્રીસ રેખાંશનું ડિસ્ટન્સ છે ત્રીસ ગુણા ચાર બરાબર એકસો ને વીસ એકસો ને વીસ મિનિટ એટલે બે કલાક બે કલાક ઓકે હા અને અહીંયાથી આપણે આગળ જઈએ તો મુખ્ય અક્ષાંશ વૃત્તોની આપણે વાત કરીએ તો પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ ભાઈ આ પૃથ્વીનો ગોળો છે તો આ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી જે આ રેખા છે આને આપણે કયા નામથી ઓળખીએ છીએ વિષુવૃત કહીએ કઈ રેખા કહીએ ભાઈ વિષુવૃત્ત કહીએ ઓકે અને થી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણનો ભાગ એને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીએ મતલબ આ જે ભાગ છે આને આપણે કયો ગોળાર્ધ કહીએ દક્ષિણ ગોળાર્ધ સાહેબ કેમ ગોળાર્ધ ગોળો અર્ધો ગોળો અર્ધો ગોળાર્ધ સમજાય છે આને કયો ભાગ કહેવાય તો ઉત્તર ગોળાર્ધ કહેવાય કયો ભાગ કહેવાય ઉત્તર ગોળાર્ધ આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફના દક્ષિણ અક્ષાંશ અહીંયા પર મિત્રો જેટલા બી અક્ષાંશ આવેલા હોય જેમ કે આ બધા અક્ષાંશો છે બરાબર ને તો આ બધાને આપણે કયા અક્ષાંશો કહીએ આને દક્ષિણ અક્ષાંશો કહીએ આ બધાને આપણે ઉત્તર અક્ષાંશ એવું નામ આપીશું કયું અક્ષાંશ નામ આપીશું ઉત્તર અક્ષાંશ એવું નામ આપીશું કારણ કે આ બધા જ ઉત્તર દિશામાં આવેલા છે આ બધા જ દક્ષિણ દિશામાં આવેલા છે ઓકે અહીંયાથી આગળ જઈએ તો મિત્રો ટેટ વન અને ટેટ ટુવાળા વિદ્યાર્થીઓ સમજી લેજો ઓકે એડમિશન ઓપન છે છ મહિનાની વેલિડિટીવાળી બેચ છે સવારે આઠ વાગ્યાનો સમય અઢાર હજાર રૂપિયા ફીસ છે પણ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આ બેચ તમને દસ હજાર ને આઠસો રૂપિયામાં મળવાપાત્ર છે ક પાર્ટ વન અને પાર્ટ ટુનું સંપૂર્ણ નોલેજ તમને આ બેચની અંદર મળશે છ મહિનાની વેલિડિટી છે દસ હજાર આઠસો રૂપિયા ફીસ છે ભાષા ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ નોલેજ મળશે આ બેચ વિષયની માહિતી માટે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો કોઈ વિદ્યાર્થીઓ જો પાર્ટ વન પાર્ટ ટુની નવ મહિનાની વેલિડિટી વાળી બેચ લેવા માગતા હોય તો બાર હજાર છસો રૂપિયા ફીસ છે આ બંનેની અંદર તમને મટીરિયલનો સેટ પણ મળશે ટેસ્ટની એપ્લિકેશન પણ મળશે ઓકે આની અંદર પણ ભાષા ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું પાર્ટ ટુનું સંપૂર્ણ નોલેજ મળશે પાર્ટ વન પણ સંપૂર્ણ તૈયાર કરાવવામાં આવશે અહીંયા આપેલા નંબર ઉપર સંપર્ક કરી તમામ માહિતી તમે મેળવી શકો છો અને આનાથી નેક્સ્ટ જઈએ મુખ્ય અક્ષાંશ વૃત્તની અંદર હજુ આપણે જઈએ તો સમજો ઓકે આ ગોળો જોડે જોડે જ આવી જાય છે ઓકે એટલે વૃત્તથી ઉત્તરે ત્રેવીસ પોઈન્ટ પાંચ કર્કવૃત્ત અને દક્ષિણે ત્રેવીસ પોઈન્ટ પાંચ કઈ રેખા છે ભાઈ મકરવૃત છે ઓકે અને આ પ્રમાણે વિષુવૃત્તિ ઉત્તરે છાસઠ પોઈન્ટ પાંચે ઉત્તર ધ્રુવ અને દક્ષિણે છાસઠ પોઈન્ટ પાંચે દક્ષિણ વૃત્ત છે આખી આખી આકૃતિ દોરી અને મસ્ત મજાની તમને સમજાવી દઉં પહેલાં હું તમને કટિબંધ સમજાવું પહેલાં કટિબંધ સમજાવું કટિબંધને મિત્રો મગજમાં ખૂંચાડીને ભણી લેજો બરાબર ને જો કટિબંધ આવડા તો સમજી લો તમારા જિયોગ્રાફીનો ખેલ આખો ખતમ થઈ ગયો જીઓગ્રાફીનો ખેલ ખતમ થઈ ગયો આ જે છે આ વિષુ વૃત છે આ કયું વૃત્ત છે ભાઈ છે અહીંયા હું લખી દઉં છું આગળ આપણે જોયું એમ ઉત્તર જે વૃત્ત છે આ કયું વૃત્ત છે તો સાહેબ આ કર્કવૃત છે ઓકે આ કયું વૃત્ત છે તો વિષુવૃત ની દક્ષિણે આવેલું વૃત્ત સાહેબ આ મકર વૃત છે જેને સમજ ના પડતી હોય એ દોરજો સમજ ના પડતી હોય એ દોરજો સાહેબ કર્ક વૃત ની ઉત્તર તરફનું જે વૃત છે આને ઉત્તર ધ્રુવ વૃત કહેવાય કારણ કે અહીંયા ધ્રુવ પ્રદેશ આવેલો છે ખબર છે ને હા આ ઉત્તર ધ્રુવ વૃત કહેવાય સાહેબ આ જે છે આને દક્ષિણ ધ્રુવ વૃત કહેવાય દક્ષિણ ધ્રુવ વૃત્ત તરીકે આને ઓળખવામાં આવે છે લેક્ચર ક્યારે પૂરો થશે અડધો કલાકનો ટાઈમ લાગશે ભાઈ લેક્ચરને પૂરો કરવામાં જેને ઉતાવળ હોય એ જઈ શકે છે કારણ કે આ ચેપ્ટર આ ટોપિક એક્ઝામમાં એક માર્ક્સ અપાવે છે અને મારા વિદ્યાર્થીઓનો એક માર્ક્સ એ મારા માટે ઘણો જરૂરી છે કારણ કે મારો ટાર્ગેટ અઢીસો પ્લસ વિદ્યાર્થીઓને તલાટી જુનિયર ક્લાર્કમાં પહોંચાડવાનો છે તો મારા માટે એક માર્ક્સ એ બસો ને પચાસ માર્ક્સ છે ભાઈ ઓકે હવે મિત્રો ધ્યાનમાં રાખજો સમજી લો આ તમે સમજી લ્યો કટિબંધ સાહેબ અમારે યાદ કેમ રાખવા કટિબંધ યાદ કેમ રાખવા મિત્રો એટલી તો તમને ખબર છે કે વિષુવૃત ઉપર સૌથી વધારે ગરમી પડે હું તમને એવું એવું આજના લેક્ચરમાં સમજાવવાનો છું કે આ તમે ક્યારેય નથી ભાઈ ને એક્ઝામમાં આવે છે સમજજો ખાલી ઓકે

ઉષ્ણ કટિબંધ એટલે કે ગરમ વિસ્તાર સાહેબ આ ગરમ વિસ્તાર ક્યાં હોય તો સૌથી વધારે ગરમી વિષુ ઋત ઉપર પડે એટલે વિષુ ઋતની આજુબાજુનો પ્રદેશ આ આખે આખા પ્રદેશને આપણે ઉષ્ણ કટિબંધ કહીએ કેવો કટિબંધ કહીએ ભાઈ આખે આખા પ્રદેશને આપણે ઉષ્ણ કટિબંધ તરીકે ઓળખીએ છીએ વિષુવૃતની ઉપરનો વિસ્તાર વિષુવૃતની નીચેનો વિસ્તાર આ બંને વિસ્તાર પર વિષુવૃત ગરમી ફેંકે છે એટલા માટે આપણે આને ઉષ્ણ કહીએ ઉષ્ણકટિબંધ કહીએ ઓકે હવે સાહેબ બીજી વસ્તુ તો એનાથી આગળ તમે અમને લઈ જાઓ મિત્રો તમને બધાને ખબર છે કે આ વિસ્તાર જે છે એ પુષ્કળ પ્રમાણમાં ઠંડો હોય છે આ વિસ્તાર પુષ્કળ પ્રમાણમાં ઠંડો હોય ને ઠંડાનો મતલબ શું થાય શીત કટી શીત થાય શું થાય ઠંડાનો મતલબ થાય છે શીત એટલે આ વિસ્તાર ઠંડો છે એટલે કે શીત કટિબંધ કહેવાય કયો કટિબંધ કહેવાય શીત કટિબંધ કહેવાય સાહેબ આ શીત ઉષ્ણ કટિબંધ આ શીત કટિબંધ એટલે કે આ ગરમ વિસ્તાર અને આ ઠંડો વિસ્તાર હ તો એનો મતલબ છે ભાઈઓ બહેનો કે આ વિસ્તારની અંદર થોડીક ગરમી પણ જશે અને થોડીક ઠંડી પણ જશે મતલબ પ્રમાણમાં કેવો રહેશે તો પ્રમાણમાં ઠંડો પણ નહીં પ્રમાણમાં ગરમ પણ નહીં પ્રમાણનો મતલબ થાય છે સમ બરોબર

ખતમ થઈ ગયો કટિબંધનો ખેલ જેવા કટિબંધો ઉપર એવા જ કટિબંધો નીચે આટલું ઉષ્ણ કટિબંધ આ સમશીતોષ્ણ કટિબંધ અને આ શીત કટિબંધ ક્લિયર ક્લિયર થઈ ગયું ને હવે હું તમને જે વાત સમજાવવાનો છું ને મિત્રો એ વાતને કાન ખોલીને બહુ શાંતિથી સાંભળજો એક વખત ક્લાસ વન ટુની અંદર એક્ઝામની અંદર પૂછાયેલો આ ક્વેશ્ચન છે કે સૌથી વધારે વિવિધતા પૃથ્વીના કયા કટિબંધમાં જોવા મળે સૌથી વધારે વિવિધતા પૃથ્વીના કયા કટિબંધમાં જોવા મળે ઓકે તો એક વસ્તુ સાંભળજો મિત્રો કે સૌથી વધારે ગરમી પૃથ્વીના જે કટિબંધમાં પડે એ ગરમીવાળા વિસ્તારની અંદર સૌથી વધારે બાષ્પીભવન જોવા મળે શું જોવા મળે સૌથી વધારે બાષ્પીભવન જોવા મળે જે વિસ્તારમાં બાષ્પીભવન વધે એ વિસ્તારમાં વરસાદ વધે અને જ્યાં વરસાદ વધે ત્યાં જંગલો વધે અને જ્યાં જંગલો વધે ત્યાં જૈવ વિવિધતા જોવા મળે અને જ્યાં જૈવ વિવિધતા જોવા મળે ત્યાં વસ્તી વધારો જોવા મળે શું જોવા મળે વસ્તી વધારો જોવા મળે અને જ્યાં વસ્તી વધારો જોવા મળે ત્યાં શહેરો હોય શહેરો હોય તો એનો મતલબ કે શહેરો મોટાભાગે નદી વિસ્તારના કિનારા ઉપર

ઉષ્ણ કટિબંધમાં અને પૃથ્વી ઉપર સૌથી વધારે નદીઓ ઉષ્ણ કટિબંધમાં ક્લિયર થઈ ગયું ક્લિયર થઈ ગયું ઓકે નદીઓનો વિ વિદ્યાર્થીઓનો વિચાર છે તો નદીઓ લખી દઉં ઓકે વિષુવૃતને પસાર કરતી નદી જે છે એ નદીનું નામ કોંગો છે ઓકે કર્કવૃતને પસાર કરતી જે નદી છે એનું નામ મહી છે અને મકરવૃતને પસાર કરતી જે નદી છે એનું નામ લિમ્પોપો છે લિમ્પોપો છે ક્લિયર છે ને આમાંથી કોઈ પણ ક્વેશ્ચન વન ટુ ની એક્ઝામમાં હોય છે વારંવાર હોય છે અને અક્ષાંશ અને રેખાંશ ને કટિબંધ જે છે ને એ ગુજરાત સરકારનો ફેવરિટ ટોપિક છે કોઈ પણ એક્ઝામની અંદર બેસ છો મિત્રો એક માર્ક્સ આપશે આપશે અને આપશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એમાં કોઈ જ શંકાને સ્થાન નથી આ વસ્તુ યાદ રાખી લેજો લઈ લો એસેસ લઈ લ્યો ફટાફટ એસેસ લઈ લો ફટાફટ હજી તો બાકી છે હજુ તો હું તમને બીજો એક આખો કોઠો બનાવીને આપું છું બીજો એક આખો કોઠો બનાવીને તમને આપું ઓકે ફટાફટ એસેસ લઈ લો ભાઈ ફટાફટ એસેસ લઈ લો ભૂસી નાખું છું ચાલો હવે હું એક બે ત્રણ ચાર અને પાંચ આ ભૂસું ઓકે હવે મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખજો એક્ઝામની અંદર તમને ઘણી બધી વખત એવા સવાલ પૂછે છે કે ભાઈ કયા દેશમાંથી કયું વૃત પસાર થાય છે ભાઈ એક્સ વાય ઝેડ નામનું વૃત છે એ કેટલા દેશોમાંથી પસાર થાય છે આવા બધા ક્વેશ્ચનો એક્ઝામની અંદર પૂછે તો મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખજો પૃથ્વીની વચ્ચે આવેલું વૃત્ત છે એ વૃત્તનું નામ છે વિષુવૃત વિષુવૃતની ઉપર તરફ આવેલું વૃત એને આપણે કર્કવૃત કહીએ ઓકે અને વિષુવૃત્તની નીચે આવેલું વૃત્ત જેને આપણે મકરવૃત કહીએ કયું વૃત કહીએ ભાઈ મકર વૃત તરીકે આપણે એને ઓળખીએ છીએ હવે આપણો સવાલ છે કે સાહેબ વૃત કેટલા દેશમાંથી પસાર થાય કર્કવૃત્ત કેટલા દેશમાંથી પસાર થાય અને મકર વૃત કેટલા દેશમાંથી પસાર થાય તો સમજી લેજો બરાબર ને અહીંયા જે આ લખ્યું છે એ વૃત્તના નામ લખ્યા છે હવે હું જે લખીશ અહીંયા લખીશ મિત્રો હું જિલ્લો અહીંયા શું લખીશ જિલ્લો લખીશ અહીંયા મિત્રો હું લખવાનો છું રાજ્ય રાજ્ય અને અહીંયા હું લખવાનો છું દેશ શું લખવાનો છું દેશ લખવાનો છું બરાબર ને જેથી કરી અને આપણને ક્લિયર કટ માહિતી જે છે એ ક્લિયર કટ માહિતી વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચાડી શકીએ હવે તમારે ખાલી ધ્યાન જ રાખવાનું છે બીજું કાંઈ ટેન્શન લેવાનું નથી બીજું ટેન્શન લેવાનું નથી કર્કવૃત જે છે એ ગુજરાતમાંથી પસાર થાય છે આ સાહેબ કર્કવૃત ગુજરાતમાંથી પસાર થાય કેટલા જિલ્લામાંથી પસાર થાય તો સાહેબ ગાંધીનગર અરવલ્લી કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા ઓકે ટોટલ છ જિલ્લામાંથી પસાર થાય કેટલામાંથી પસાર થાય છ જિલ્લામાંથી પસાર થાય સાહેબ આ કર્કવૃત ભારતના રાજ્યમાંથી પસાર થાય હા સાહેબ આઠ રાજ્યમાંથી પસાર થાય ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ આવશે પશ્ચિમ બંગાળ આવશે ત્રિપુરા આવશે અને એના મમ્મીમાં છેલ્લું મિઝોરમ આવશે છેલ્લું મિઝોરમ આવશે બરોબર ને આ છ અને આઠ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલાનું છે બેનું છે ઓકે બેનું છે ને આ તો આઠનો બે સાથે ગુણાકાર કરો એટલે સોળ મતલબ કર્કવૃત વિશ્વના કેટલા દેશોમાંથી પસાર થાય ભાઈ સોળ દેશોમાંથી પસાર થાય માઇનસ ત્રણ કરો વિષુવૃત્ત વિશ્વના તેર દેશોમાંથી અને માઇનસ ત્રણ કરો કરવૃત વિશ્વના દસ દેશોમાંથી પસાર થાય મકર વિશ્વના દસ દેશો માંથી પસાર થાય ઓકે આ વિશ્વઋતુમાં જિલ્લો નહીં આવે રાજ્ય નહીં આવે અહીંયા જિલ્લો નહીં રાજ્ય નહીં કેમ કારણ કે આ બંને વૃત્તો ભારતમાંથી પસાર થતા નથી ભારત માંથી પસાર થતા નથી ઓકે આ યાદ રાખવા જેવું છે પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષાઓ માં હતા વિષુવૃત અને મકરવૃત કઈ કઈ નદીઓને ઓળંગી એ બી પોલીસ સવાલો છે વેરી ગુડ વિજયભાઈ સોલંકી ક્લિયર થઈ ગયું મિત્રો ક્લિયર થઈ ગયું ને આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો એ ભાઈ અલગ બલગ કાંઈ ની ગણવાનું હોય તાઇવાન અને કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ભારતના રાજ્યોની ચાવી આપે છે મમ્મી પણ ગુજરાતી છે હવે મમ્મી તો ગુજરાતી જ હોય આપણે ગુજરાતી હોય એટલે ઓકે એવા ગાંડા વેડા દી નહીં કરવાના ઈ મમ્મી ગુજરાતી જે છે ને એ ચાવી ની અંદર રાજ્યો ક્રમમાં નથી અને પેપર કાઢવા વાળા ગાંડા નથી પેપર કાઢવા વાળા ક્લિયર લખે કે પૂર્વથી પશ્ચિમના રાજ્ય લખો યા તો પશ્ચિમથી પૂર્વના રાજ્ય લખો અને ત્યારે ચાવીવાળા હે છે ને બધા આમ કરીને બેસી જાય કે હવે તો નથી આવડતું અને ત્યારે ખબર પડવી જોઈએ કે ગુજરાત પછી રાજસ્થાન રાજસ્થાન પછી મધ્યપ્રદેશ પછી છત્તીસગઢ આવશે પછી ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ આવે એ તે ઊંધું ગણવાનું કહે ને તો મિઝોરમ પછી ત્રિપુરા પછી પશ્ચિમ બંગાળ આવશે ને પછી નીચે ઝારખંડ આવશે ડાયરેક્ટ છત્તીસગઢ આવી જાય મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત વાર્તા ખતમ થઈ જાય ભાઈના વાર્તા ખતમ થઈ જાય ઓકે એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો ચાવીવાળા અહીંયા નહીં ચાલે આ વસ્તુ કારણ કે એક્ઝામની અંદર આ દિશા આધારિત રાજ્યો પૂછશે તમને દિશા આધારિત રાજ્યો તમને પૂછશે ઓકે હવે મિત્રો આને ભૂસી નાખું છું ઓકે નેક્સ્ટ આપણે જઈએ તો કટિબંધ વિશેની આપણે વાત કરીએ તો ઉષ્ણ કટિબંધ જો આપણે કીધા એ જ શબ્દો છે અતિશય ગરમી સમશીતોષ્ણ કટિબંધ એટલે કે સમ પ્રમાણમાં ગરમી અને ઠંડી અને શીત કટિબંધ એટલે કે સખત ઠંડી એટલે કે સખત ઠંડી બરોબર ને આ ગોખણ આપણે આગળ જઈએ તો ઉષ્ણ કટિબંધની વાત કરીએ તો ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર એટલે ઉષ્ણ કટિબંધ તો એ જ તો આપણે વાત કરી આ વિષુઋત છે આ ત્રેવીસ પાંચ ઉત્તર અક્ષાંશ ઉત્તર કહેવાય ને ની ઉપર તરફ એટલે આને આપણે કર્કવૃત કીધો આ ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ છે કયો અક્ષાંશ છે દક્ષિણ આપણે આને મકરવૃત કીધું ઓકે તો આ બંને વચ્ચેનો જે આ વિસ્તાર છે આ આખે આખા વિસ્તારને આપણે કયો કટિબંધ કીધો ઉષ્ણ કટિબંધ કીધો ઉષ્ણકટિબંધ કીધો ઉષ્ણકટિબંધ વિસ્તારમાં બારે માસ સૂર્યના કિરણો સીધા પડે છે તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે બારે માસ વધારે રહે ગરમી હોય તો બાષ્પીભવન થાય બાષ્પીભવન થાય તો વરસાદ પડે વરસાદ પડે તો જંગલો વધે જંગલો વધે તો જૈવ વિવિધતા વધે જૈવ વિવિધતા વધે તો વસ્તી વધે વસ્તી વધે તો શહેરો વધે શહેરો વધે તો નદીઓ ત્યાં હોય જ્યાં શહેરો વધે ત્યાં ક્લિયર છે ઓકે હવે અહીંયાથી આપણે આગળ જઈએ તો સમ શીતોષ્ણ કટિબંધની આપણે વાત કરીએ તો બંને ગોળાર્ધોમાં ત્રેવીસ પોઈન્ટ પાંચ અક્ષાંશ થી છાસઠ પોઈન્ટ પાંચ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર એટલે સમ એટલે આ જોઈએ આ વિષુવૃત છે આ ઝીરો આ જોઈએ આ ત્રેવીસ પોઈન્ટ પાંચ ઓકે આ જોઈએ તો આ છાસઠ પોઈન્ટ પાંચ શું કીધું ભાઈ ત્રેવીસ પોઈન્ટ પાંચથી છાસઠ પોઈન્ટ પાંચ વચ્ચેનો જે વિસ્તાર છે આને આપણે કયો કટિબંધ કીધો ભાઈ સમ શીતોષ્ણ કટિબંધ કીધો કયો કીધો સમ શીતોષ્ણ હવે વિષુઋત એ પૃથ્વીની સપાટીનો મધ્ય ભાગ છે મધ્ય ભાગ છે ને ઓકે તો સૂર્યના કિરણો સીધા પડે પણ ઓઈ કેવા પડે ત્રાસા પડે હવે ત્રાસા કિરણો જ્યારે પડે ને ત્યારે પુષ્કળ માત્રામાં ગરમી આપી આપી શકે નહીં આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા કે બહુ ત્રાસા પડતા નથી તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ રહે કેવું રહે મધ્યમ મિત્રો આપણું ભારત જે છે ને એ જો આવી રીતનું છે ઘણા વિદ્યાર્થીઓને હજી ખબર નહીં હોય તો હું તમને કહી દઉં ઓકે ઘણા વિદ્યાર્થીઓને હજી ખબર નહિ હોય આ કયું વૃત છે ભાઈ કર્કવૃત છે તો ભારત આ રીતના આવેલું છે ઓકે એટલે અડધું ભારત સમશીતોષ્ણમાં છે અને અડધું ઉષ્ણ કટિબંધમાં છે ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય અડધું ભારત સમશીતો કર્કવૃત ની ઉપર નો જે ભાગ છે ને એ બધો સમ માં છે ઓકે અને ની નીચેનો ભાગ એ બધો ઉષ્ણકટિબંધમાં છે આવું જ પૂછે છે ક્લાસ વનમાં પણ ભણ્યા ન એ વ્યવસ્થિત જગ્યા એટલે ખબર નથી પડતી હોતી સાચી વાત છે નીતિનભાઈ ઓકે સાચી વાત છે રેડી અને અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ તો શીત કટિબંધ આ કટિબંધને ભણી અને આપણે આપણા લેક્ચરને ખતમ કરશું પણ આ શીત કટિબંધ બાકી નહીં રાખતા ભણતા જાજો કારણ કે આવતીકાલે આપણો આ લેક્ચર હજી કન્ટિન્યુઅસલી ચાલશે અને આવતીકાલે ટેસ્ટ પણ છે આ ચેપ્ટરની આ ટેસ્ટ પણ છે બંને ગોળાર્થમાં છાસઠ પોઈન્ટ પાંચ અક્ષાંશથી નેવું અક્ષાંશ ઓકે એટલે આ વિશ્વ હું વારંવાર રિપીટ એટલા માટે જ મારું છું ભાઈ કે તમને ખબર પડે આ ત્રેવીસ પાંચ ઓકે આ જે છે એ છાસઠ પોઈન્ટ પાંચ અને અહીંયા જે આવી ગયું છેલ્લું અક્ષાંશ ઓકે તો આ જે વિસ્તાર છે આ જે વિસ્તાર છે આ વિસ્તારને આપણે શીત કટિબંધ કહીએ કારણ કે સૌથી વધારે ઠંડો વિસ્તાર હોય છે કેમ તો કે ત્યાં સૂર્યના કિરણો કેવા પડે સીધા તો વિષ્વ ઋતુ પર પડે થોડાક ત્રાસા ક્યાં પડે તો એ સમશીતોષ્ણમાં પણ હોય તો એકદમ ત્રાસા પડે કેવા પડે ક્યારેક ક્યારેક તો નાય પડે ક્યારેક ક્યારેક તો ના પણ પડે આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાસા પડે તેથી અહીંયા પ્રકાશ અને ગરમીનું પ્રમાણ બારે માસ ઘણું ઓછું રહે જ્યાં ગરમી જ ના હોય ત્યાં ઠંડી હોય ને ભાઈ ગરમી કેટલી વાર લાગશે સાહેબ લેક્ચર અમારે ચા પીવા જવું છે ભાઈ જમવા જવું હોય જમવા જઈ આવો ચા પીવા જવું હોય ચા પીવા જઈ આવો મારો ટોપિક પૂરો થયા પછી જ હું લેક્ચર પૂરો કરીશ કારણ કે હું પોતે નથી જઈમો હું પોતે જઈમો નથી ખાધા વગરનો લેક્ચર લઉં છું ક્લિયર છે આ ટોપિક પૂરો થયા પછી જ આપણો લેક્ચર ખતમ થશે એ પહેલાં થશે નહીં ઓકે અને ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી આ પ્રદેશોને ગરમી મળતી નથી અહીંયા સુધી સૂર્યનો પ્રકાશ પહોંચી જ નથી શકતો મતલબ કે આ વિસ્તારને ગરમી મળતી જ નથી એટલે આ વિસ્તાર કેવો રહે છે ભાઈ અત્યંત ઠંડો રહે છે ક્લિયર છે હા સાઉથ ઇન્ડિયન એટલે તે ના હોય કારણ કે સૂર્યના પ્રકાશને કારણે ચામડીનો કલર કાળો થાય ચાલો મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા ખતમ પડીએ આપણો શીત કટિબંધનો ટોપિક જે છે એ ખતમ થયો છે અને આવતીકાલથી આના પછી આપણે આગળ વધી જઈશું ક્લિયર છે જય હિન્દ જય ભારત મજા આવી હોય તો લેક્ચરને શેર કરજો મિત્રો સુધી કે ભેણભૂરા એક વખત જીપીએસસી કેમ હોય ને એ તને ખબર પડશે ઓકે જય હિન્દ જય ભારત